આપણા મનમાં કોઈ પ્રકારની કલ્પના થતી નથી. એટલે જેવી રીતે આપણે અરીસામાં પ્રતિબિંબ જોતા હોઈએ તો પ્રતિબિંબનો નાશ કરવાની કે પ્રતિબિંબનો વાદ કરવાની કે દૂર કરવાની જરૂર નથી. માત્ર એટલું જાણવાની જરૂર છે કે આ પ્રતિબિંબ છે. પ્રતિબિંબને પ્રતિબિંબ રૂપે જાણવાથી, મિથ્યા રૂપે જાણવાથી, પછી પ્રતિબિંબની હાજરી કે ગેરહાજરી મારામાં કોઈ રિએક્શન પ્રત્યાઘાત ઉત્પન્ન કરતી નથી. હું પ્રતિબિંબને સત્ય માનતો હું તો પેલું જોઉં ને મારામાં કશું થાય, કોણ આવ્યું પાછું અહીંયા, કોણ આવ્યું. પેલા બાળકોને નથી ખબર જ્ઞાન હોતું, અને તેથી અરીસામાં પેલું દેખાય કશું એને એમ કહે તમારો મિત્ર રમવા માંડે અથવા ઝઘડવા પણ માંડે, રડવા પણ માંડે. કૃષ્ણ ભગવાન જ એવું થયું હતું, પછી બીજા કોઈની વાત શું કરીએ. કૃષ્ણ ભગવાન તો સંતાઈ ગયા. પછી માએ બરોબર એક સરસ ત્યાં આગળ એને પણ એક સરસ ટ્રીક કરી, એક અરીસો મૂકી દીધો. પેલા છુપાયા ને છુપાયા જ રહે. માને કે માં આ તો કોઈક આવ્યું છે, એટલે બિચારા કૃષ્ણ ભગવાને પડ્યો છે, આ તો કોઈક બીજો આવ્યો છે અહીંયા આગળ, માં તો કોને અહીંયા અંદર લઈ આવી છે એનો, અને ક્યાંથી મને. એટલે આવું આવું કૃષ્ણ ભગવાનને પણ ભ્રમ થઈ ગયો. ના ના, બાળક હતા ને. ટૂંકમાં આપણને જયારે મિથ્યા અને મિથ્યાનું જ્ઞાન ન હોય, મિથ્યામાં સત્યત્વ બુદ્ધિ હોય, એનું નામ સંસાર. જો મિથ્યાને મિથ્યા રૂપે જાણીએ તો પછી મિથ્યાની હાજરી આપણામાં કોઈ પ્રકારનો ઉદ્વેગ ઉત્પન્ન કરતી નથી કે પ્રત્યાઘાત ઉત્પન્ન કરતી નથી. પ્રતિબિંબને પ્રતિબિંબ રૂપે જાણીએ તો કોઈ પ્રકારનો પ્રત્યાઘાત થતો નથી. હા, હવે યાદ આવ્યું ખરેખર શું થયેલું, કે પેલા માએ કરીસો મૂકી રાખેલો, પેલો અંદર આવે અને જતા રહે. કૃષ્ણ ભગવાને માએ કોઈ ચોકીદાર ઉભો રાખ્યો છે, માએ તો પેલા વાંખણું રક્ષણ કરવાનું કરીસો જ રાખ્યો ત્યાં આગળ. આ બાળક આવે અરીસામ જોગો, એને અરીસો દેખાય, કોઈ છે, કોઈ ચોકીદાર જતો રહે. આવી રીતે એ પણ છેતરાઈ ગયેલા. ટૂંકમાં મિથ્યાને મિથ્યા રૂપે ન જાણીએ તો સત્ય માનીએ તો અનેક પ્રકારના પ્રત્યાઘાતો જન્મતા હોય છે. એટલે ગ્રંથકાર કહે છે કે ખરેખર જગતના નિવૃત્ત કરવાની જરૂર નથી, જગતનો લય કરવાની જરૂર નથી, જગતને એટલે આપણી વૃત્તિઓનો લીન કરવાની જરૂર નથી. વેદાંતિન લોકો આ વૃત્તિઓનો લયમાં એટલો બધો એમનો રસ નથી હોતો જેટલો વૃત્તિઓના બાધમાં રસ હોય છે. લય એક વસ્તુ છે, બાધ બીજી વસ્તુ છે. પેલો અભિનેતા હોય રંગમંચ પર અને એનું લય એટલે શું, એને બધા કપડા કાઢી નાખીએ એટલે કે એના મૂળ સ્વરૂપમાં જોઈએ એટલે જેવા તો ઓળખી, એ એક વસ્તુ છે. અભિનેતાના એને વેશ પહેર્યો પણ હોય અને એટલે ગ્રીન રૂમમાં, ટૂંકમાં એને સાદા વેશમાં આવી જાય અને આપણે એને જાણીએ, એક વસ્તુ છે. પરંતુ એને વેશ પહેરેલો હોય અને છતાં આપણે ઓળખી કરી દીધો, ભલે ને ભિખારીનો વેશ હોય, રાજાનો વેશ હોય, તો પણ પછી આપણે એને બીજા એના સાદા કપડામાં જોવી કોઈ આવશ્યકતા નથી. તે જગતના ભલે ને પદાર્થો રહ્યા, ટૂંકમાં આપણી ચિત્તવૃત્તિનો લય કરવાની જરૂર નથી. આ લોકો એમ યોગી લોકોને ડર છે જગતનો, કે જગત સાથે વ્યવહાર કરીએ તો આપણામાં જગત કોઈ ને કોઈ પ્રકારનો આવી જાતનો પ્રભાવ ઉત્પન્ન કરે ને સુખ દુઃખ ઉત્પન્ન કરે, કારણ કે એ લોકો જગતને સત્ય માને છે. નહીં, વેદાંત શાસ્ત્ર કે જગત મિથ્યા છે, અને માટે જગતનો વ્યવહારમાં કઈ મુશ્કેલી નથી. યોગ શાસ્ત્ર આ મનને મુશ્કેલનું કારણ માને છે. નહીં, મન મુશ્કેલનું કારણ નથી, મનમાં સત્યત્વ બુદ્ધિ, મનમાં અહમભાવ એ ખરેખર સર્વ સમસ્યાનું કારણ છે. અને માટે ઈશ્વરની સૃષ્ટિનો લય કરવાની કે એને નિવારણ કરવાની જરૂર નથી, માત્ર જીવ સૃષ્ટિને દૂર કરવાની જરૂર છે. અને તેથી મિથ્યાને મિથ્યા જાણવાથી, ઈશ્વર સૃષ્ટિ કેવી છે મિથ્યા છે, એને મિથ્યા જાણવાથી જ સંસાર દૂર થાય છે. એને મિથ્યા ત્યારે જાણી શકીએ જયારે એનું અધિષ્ઠાન જેને સત્યરૂપે જાણતો હોય તો જ આપણે મિથ્યાનું જ્ઞાન થાય. એટલે આ જીવ સૃષ્ટિ છે એ જ માત્ર મોક્ષની બાધક છે, ઈશ્વર સૃષ્ટિ મોક્ષની બાધક નથી. ઈશ્વર સૃષ્ટિ મોક્ષની સાધક પણ બની શકે. ટૂંકમાં ગુરુ શિષ્ય શાસ્ત્ર આ બધું પણ દ્વૈત જ છે, એ પણ ઈશ્વર સૃષ્ટિ છે, અને છતાં આ પ્રકારનું દ્વૈત જે છે એ મોક્ષનું સાધક છે, બાધક નથી. વેદાંત એ લોકો બહુ પ્રેક્ટિકલ છે. ટૂંકમાં જે કઈ છે એનો શ્રેષ્ઠ ઉપયોગ કેમ કરવો, તો આ જગત સાથે યોગ્ય વ્યવહાર કરવામાં આવે તો જગત ખરેખર આપણા ધ્યેયનું સાધક બને, એ જગત સાથે
योग्य व्यवहार न करवामां आवे तो जगत नहीं ए व्यवहार बाधक बने। तो योग्य व्यवहार अपना ध्येय नो साधक बने, अयोग्य व्यवहार अपना ध्येय नो बाधक बने। जगत तो बिचारू जे छे तेज छे। એટલે ક્યારે પણ વેદાંત શાસ્ત્રમાં કોઈ દિવસ જગતની ઘૃણા કે એના પ્રત્યે દ્વેષ હતો જ નથી, એના પ્રત્યે જે કલ્પના છે એ માત્ર કલ્પનાથી મુક્ત થવાનું જે વૈરાગ્ય એટલે કહે છે, એને કહે છે કે શા માટે જગતનો દ્વેષ કરો છો? બોલો, યોગી લોકો જગતનો દ્વેષ કરે છે તો કે જગત તો ટૂંકમાં ગુરુ શિષ્ય અને શાસ્ત્રરૂપી જગત આ જ્ઞાનનો સાધક છે, બાધક નથી। ચાલો પછી એનો અર્થ કે સિદ્ધ થયું કે જીવ સૃષ્ટિ જે છે એનો બાધ કરવો જોઈએ, પણ જીવ સૃષ્ટિનો પણ પૂરેપૂરો બાધ તરત નહીં કરવાનો। જીવદ્વૈતમ તો શાસ્ત્રીયમ અશાસ્ત્રીયમ એ દ્વિધા ઉપાદધી શાસ્ત્રીયમ આ તત્વસ્યામ બોધના। ચાલો હવે જીવ સૃષ્ટિ પર આપણું ધ્યાન દોરવામાં આવે છે કે જીવ સૃષ્ટિ જે પણ બે પ્રકારની છે, એક શાસ્ત્રીય અને બીજી અશાસ્ત્રીય। શાસ્ત્રીય અર્થાત શાસ્ત્રજનો સ્વીકાર કરે છે તેવી સૃષ્ટિ, અનાશાસ્ત્રીય અર્થાત શાસ્ત્રજનો નિષેધ કરે છે એવી સૃષ્ટિ। તો ધર્મ એ પણ મિથ્યા જ છે, પરંતુ એ કેવી છે? શાસ્ત્રીય દ્વૈત છે, અધર્મ અશાસ્ત્રીય અર્થાત શાસ્ત્ર નિષિદ્ધ સૃષ્ટિ છે। એટલે હવે આપણને ગ્રંથકાર બતાવે છે કે આ જે જીવ સૃષ્ટિ છે એમાંથી કેમ મુક્ત થયો, ક્રમે ક્રમે મુક્ત થવાનું છે। જીવ સૃષ્ટિનો ક્રમે ક્રમે ત્યાગ થતો હોય, તમસનો ત્યાગ રજસથી થાય, રજસનો ત્યાગ સત્વથી થાય અને જ્ઞાન વડે પછી સત્વથી પણ પર થવાય, આ પ્રકારનો ક્રમ છે। તેથી એક અશાસ્ત્રીય દ્વૈત છે, બીજું શાસ્ત્રીય દ્વૈત છે। શાસ્ત્રીય દ્વૈત કોને કહેવાય? પ્રારંભની અંદર ધર્મ મૂલ્યો આજે ઉપદેશ કરવામાં આવે છે શાસ્ત્રીય દ્વૈત છે, અને ત્યાર પછી વૈરાગ્ય શાસ્ત્રીય દ્વૈત છે, ત્યાર પછી ગુરુ ઉપસદનમ અર્થાત ગુરુનું શરણ લેવું શાસ્ત્રીય દ્વૈત, પછી ગુરુમાં ઘેરી શાસ્ત્રનું શ્રવણ કરવું, મનન કરવું, નિધિધ્યાસન, આ બધા જ્ઞાનના સાધક હોવાના કારણે એને શાસ્ત્રીય દ્વૈત અર્થાત શાસ્ત્ર જેને સંમતિ આપે છે એ શાસ્ત્રથી જે શાસ્ત્ર સંમતિ આપે છે એ પ્રકારનું દ્વૈત। બુદ્ધે તત્વે તચ્ચ હેયમ એ શ્રુતિનું શાસનમ, પણ ગ્રંથકાર કહે છે કે જયારે તત્વનો બોધ થઈ જાય ત્યારે આ શાસ્ત્રીય દ્વૈતની પણ આવશ્યકતા રહેતી નથી। એટલે જીવ સૃષ્ટિ જે છે એના બે વિભાગ કરવામાં આવ્યા, શાસ્ત્રીય દ્વૈત અશાસ્ત્રીય દ્વૈત। અશાસ્ત્રીય અર્થાત શાસ્ત્ર નિષેધ કરે છે એ અધર્મનો ત્યાગ કરવો જોઈએ, એમાં શંકા જ નથી, પણ શાસ્ત્ર જેનો જેનું વિધાન કરે છે એ જે શાસ્ત્રીય સૃષ્ટિ છે એનો પણ ધીમે 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 બાદ થતો હોય છે। પહેલા ધર્મ શરૂઆત શેને થાય? ધર્મથી થાય, જીવનના મૂલ્યોથી થાય, આપણું કર્તવ્ય કર્મ કર્મયોગ એ પણ શાસ્ત્રીય દ્વૈત છે। પછી એનો ત્યાગ કરવામાં આવે, ક્યારે ત્યાગ કરવામાં આવે? જ્યારે ગુરુનું શરણ લેવામાં આવે ત્યારે, અને તો જ શાસ્ત્રનું શ્રવણ મનન નિધિધ્યાસન શક્ય બને। એક પ્રવૃત્તિ અને બીજું નિવૃત્તિ, આ બધું દ્વૈત જ છે, અને છતાં પણ પહેલા ધર્મનું આચરણ કરવામાં આવે છે એટલે કર્મયોગ એ પ્રવૃત્તિ લક્ષણ દ્વૈત, એનો ત્યાગ કરવામાં આવે નિવૃત્તિ અર્થાત શાસ્ત્ર વિચાર એ પ્રકારનો દ્વૈતનો સ્વીકાર કરવામાં આવે, એને કારણે જ્યારે જ્ઞાન થાય ત્યારે એ શાસ્ત્રના વિચારો બે દ્વૈતનો પણ ત્યાગ થાય છે। પછી અશાસ્ત્રીય દ્વૈત છોડવાનું કહું એની વાત કરે છે 49માં શ્લોકથી। અશાસ્ત્રીય વિદ્વૈતમ તીવ્રમ મંદમિતિ દ્વિધા કામ ક્રોધાદિકમ તીવ્રમ મનોરાજ્યમ તથેતરત। અશાસ્ત્રીય વિદ્વૈતમ, આગળ કહેવામાં આવ્યું કે અશાસ્ત્રીય દ્વૈત છે એનો સર્વથા ત્યાગ કરવો જોઈએ, અશાસ્ત્રીય દ્વૈતનો ત્યાગ ન કરીએ તો જ્ઞાન ઉત્પન્ન થવાની કોઈ સંભાવના છે જ નહીં, તો જેનો સર્વથા ત્યાગ કરવાનો છે અશાસ્ત્રીય દ્વૈત પણ બે કક્ષાનું છે। તીવ્રમ મંદમિતિ દ્વિધા, અશાસ્ત્રીય દ્વૈત પણ
અને ત્યાગ કરવા યોગ્ય છે દ્વૈત પણ તીવ્ર અને મંદ બે કક્ષાનું છે. કામ ક્રોધાદિકમ તીવ્રમ મનોરાજ્યમ તથા ઇતરત. આ કામ ક્રોધ લોભ મોહ આ જે દ્વૈત છે એ તીવ્ર અશાસ્ત્રીય દ્વૈત છે, એનો તો સદન તરત ત્યાગ કરવો જોઈએ. અને પછી મનોરાજ્ય, એક મલ છે અને બીજો વિક્ષેપ છે. રાગ દ્વેષ કે કામ ક્રોધ આ બધાને, કે પછી લોભ મોહ મદ માત્સર્ય ઈર્ષ્યા ઘૃણા આ બધી વસ્તુઓ જે છે, તિરસ્કાર આત્મ તિરસ્કાર આ બધી વસ્તુઓને મલ કહેવામાં આવે છે. અને બીજો છે વિક્ષેપ. વિક્ષેપ અર્થાત ચિત્તની ચંચળતા. ચિત્ત એક જગ્યાએ લાંબો સમય કે કોઈ કાળ માટે સ્થિર ન થઈ શકતો હોય, આમ ઘણીવાર ચિત્તમાં કામ ક્રોધ ન હોય તો પણ ચિત્તને એક વિષય પર સ્થિર થવામાં મુશ્કેલી પડતી હોય છે. કારણ કે ચિત્તનો સ્વભાવ થઈ ગયો છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ માત્ર કૂદકા માર્યા જ કરે, એને વિક્ષેપ કહેવામાં આવે છે, ચંચળતા કહેવામાં આવે છે. તો આ એને મનોરાજ્ય પણ કહેવામાં આવે છે. મન અનેક પ્રકારની કલ્પનાઓ કરવા માંડે. ટૂંકમાં હું કરતો હોઉં હનુમાન ચાલીસાનો પાઠ અને પછી મન ક્યાંનું ક્યાં જતું રહે, પછી એક એક લીટી આવે ને એમાંથી બીજું ને એમાંથી ત્રીજું, એમ કરતા કરતા મનોરાજ્ય મન અનેક બધી વસ્તુઓ ઘડવા માંડે. આ એકાગ્રતાનો અભાવ એ પણ દ્વૈત છે જેનો ત્યાગ થવો જોઈએ. મલ અને વિક્ષેપ આ બંને પ્રકારના દ્વૈતનો અશાસ્ત્રીય દ્વૈત છે, કારણ કે જ્ઞાનમાં બાધક છે. પેલું શાસ્ત્રનું શ્રવણ મનન નિધ્યાસન એ પણ દ્વૈત છે, પણ જ્ઞાનનું સાધક છે. સાધક અને બાધક. સાધક એટલે જે આપણે સિદ્ધ કરવું છે એમાં જે આપણને ઉપયોગી થાય. બાધક અર્થાત જે આપણે પ્રાપ્ત કરવા માંગીએ છીએ, સિદ્ધ કરવા માંગીએ છીએ એમાં અવરોધરૂપ થાય. ઉભયમ તત્વ બોધાત પ્રાંગ નિવાર્યમ બોધ સિદ્ધે સમસ્વાહી તત્વ સાધનેશુ શ્રુતમ યતઃ. તત્વ બોધાત પ્રાક ઉભયમ નિવાર્યમ બોધ સિદ્ધે. બોધ સિદ્ધે આ જ્ઞાન આપણે પ્રાપ્ત થાય, જ્ઞાનની સિદ્ધિ થાય માટે તત્વ બોધાત પ્રાક જ્ઞાન થતા પહેલા જ ઉભયમ નિવાર્યમ આ બંને મલ અને વિક્ષેપ આ બંનેનું નિવારણ કરવું જોઈએ. આમ તો જ્ઞાન માટે કશું કરવાનું હોતું નથી, પણ જ્ઞાન માટેની યોગ્ય ભૂમિકા તૈયાર થવા માટે બહુ કરવાનું હોય છે. આમ જ્ઞાન માટે કઈ ના કરવાનું હોય. આ ફૂલ મારી સામે હોય, પદાર્થ છે, અને એનું જ્ઞાન પ્રાપ્ત કરે ચક્ષુ જે પ્રમાણ છે, એ પ્રમાણ આના પ્રમેય એ બેનો સંપર્ક થાય તો આપોઆપ જ આ ફૂલનું જ્ઞાન થતું હોય છે. તેથી જ્ઞાન થવા માટે કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી. ખરેખર જોવા જઈએ તો જ્ઞાન ત્યારે જ થાય જ્યારે બધા પ્રયત્નો સમી ગયા હોય. જ્યાં સુધી મન આત્માને જાણવાનો પ્રયત્ન પણ કરતું હોય ત્યાં સુધી પોતે જ દ્વૈત ઉત્પન્ન કરતું હોય છે અને તેથી એ જ્ઞાનથી વંચિત રહેતું હોય છે. માટે એ મન ત્યારે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે જ્યારે એ જ્ઞાન પ્રાપ્ત કરવાના પ્રયત્નોમાંથી પણ મુક્ત થઈ જાય. અર્થાત જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી. પ્રયત્ન ખરેખર તો આપણને બાધારૂપ છે. પરંતુ એવું ક્યારે બને જ્યારે મન જ્ઞાન માટે આત્માને જાણવાનો પ્રયત્ન પણ ન કરે, અર્થાત એ પ્રકારના પ્રયત્નમાંથી પણ નિવૃત્ત થાય એવી મનની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે બહુ પ્રયત્નની જરૂર છે. એના માટે શમ દમ ઉપરમ શ્રદ્ધા તિતિક્ષા શ્રદ્ધા સમાધાનમ આ બધી આંતરિક સંપત્તિની ખૂબ આવશ્યકતા છે. એને માટે બહુ કામ કરવું પડે છે. એટલે જે પ્રયત્ન કરવો પડે છે રાગ દ્વેષથી મુક્ત થવાનો પ્રયત્ન કરવાનો હોય છે. પ્રયત્ન જે છે મનને આ મલ અને વિક્ષેપમાંથી મુક્ત કરવા માટે, એના માટે જ ભગવદ્ ગીતામાં કર્મયોગ કર્મયોગનો ઉપદેશ કરવામાં આવ્યો. ટૂંકમાં યોગ એને માટે જરૂરી છે. કર્મયોગ અને આપણે જેને ધ્યાન યોગ કહીએ આ બધા યોગ છે ને મળે છે આપણા મનને મલ અને વિક્ષેપમાંથી મુક્ત કરવા માટે. તો ભગવાનની ઈશ ભગવાનની પૂજા આરાધના સેવા આ બધું આપણા મનને મલમાંથી રાગદ્વેષથી મુક્ત કરે અને એનું ધ્યાન આપણને વિક્ષેપમાંથી મુક્ત કરે.
એટલે કર્મયોગ અને ઉપાસના આ બેનો ઉપદેશ કરવામાં આવ્યો મલ અને વિક્ષેપમાંથી મુક્ત થવા માટે. પણ તમે કોણે કહ્યું કે આવું જરૂર છે? આપણા મનમાં મળ વિક્ષેપ હોય તો જ્ઞાન ન થાય એવું કોણે કહ્યું? સમસમાહિતત્વ ચ સાધનેશુ શ્રુતમ યતઃ. કઈ શ્રુતિ એટલે ઉપનિષદ બહુ સ્પષ્ટતાથી કહે છે, શાંતો દાંતો પરતસ્તિતિક્ષુ સમાહિતઃ આત્મનેવ આત્માનં પશ્યેત. જેના મનો શાંતિ શમ દમ ઉપરતી સમાધાનમ આ છે એ જ મનુષ્ય પોતાની બુદ્ધિમાં આત્માનું દર્શન કરી શકે છે. અને એટલા માટે એ પ્રકારની માનસિક સ્થિતિ જેને શુદ્ધ અંતઃકરણ કહેવામાં આવે છે, અંતઃકરણ શુદ્ધિ, અંતઃકરણની પવિત્રતા, આ કર્મયોગથી ઈશ્વરની ઉપાસનાથી, ઈશ્વરની સેવાથી અને ઉપાસનાથી સિદ્ધ થાય. અને આ કરવું જોઈએ, આ તો કરવું જ જોઈએ. ક્યારે કરવું જોઈએ? તત્વબોધાત પ્રાક, જ્ઞાન થયા પછી નહીં, જ્ઞાન થયા પહેલા. જ્ઞાન થવા માટે આની આવશ્યકતા છે. તો બહુ સારું, ચાલો કઈ વાંધો નહીં. આપ જયારે એમ કહો છો કે તત્વબોધ એટલે જ્ઞાન થયા પહેલા આ રાગ દ્વેષ વગેરેનો ત્યાગ કરવો જોઈએ, પણ જ્ઞાન થયા પછી અમે એને સ્વીકારી શકીએ કે નહીં? બધા ચેમ્પિયન લોકો પ્રશ્ન પૂછનાર હોય છે, તેથી અહીં પ્રશ્ન પૂછે છે. નનુ તત્વબોધાત પ્રાંગ નિવાર્યમ ઇતિ અભિધાનાત ઉત્તરકાલમસ્ય સ્વીકાર્યતા સ્યાત. આપ કહો છો કે ઓહો, જ્ઞાન થયા પહેલા આ બધાથી આ બધાને દૂર કરવા જોઈએ, એનો અર્થ એ થયો કે જ્ઞાન થયા પછી અમને જેમ ફાવે એમ વર્તી શકીએ કે નહીં? બોધાદ ઉર્ધ્વમ ચ તદ્ધેયમ જીવન મુક્તિ પ્રસિદ્ધયે. કામાદિક ક્લેશ બંધેન યુક્તસ્ય નહિ મુક્તતા. તો કે નહીં નહીં, જે વસ્તુ આ જ્ઞાન પહેલા દૂર કરવાની છે એ જ્ઞાન પછી પણ એનો કોઈ રીતે એને પ્રવેશ ન કરવા દેવો જોઈએ, તો જ જીવન મુક્તિ અવસ્થા સિદ્ધ થઈ શકે. ટૂંકમાં આપણું મન જો સાત્વિક હોય, રાગ અને દ્વેષ એટલે રજસ અને તમસ આ મનની અશુદ્ધિ છે, એ તમસ એટલે અશુદ્ધિ, રજસ એટલે વિક્ષેપ, આ મળ અને વિક્ષેપ એ દૂર ન કરીએ તો ત્યાં સુધી આ શક્ય નથી. તેથી મન સાત્વિક હોવું જોઈએ, શુદ્ધ હોવું જોઈએ, પ્રસન્ન હોવું જોઈએ, અંતો જ આપણે આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરી શકીએ. કદાચ છે ને કોઈક કારણ, કોઈક રીતે જ્ઞાન ધારો કે થયું પણ ખરું, એટલે કે આપણને કંઈક આત્માને દર્શન થયું, ઝાંખી થઈ, પરંતુ એ જ્ઞાનમાં નિષ્ઠા ન પ્રાપ્ત કરી શકીએ જો આપણું મન સાત્વિક ન હોય, શુદ્ધ ન હોય તો. અને તેથી મનને શુદ્ધ કરવાનો, સાત્વિક કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવાની આવશ્યકતા છે. બોધાત ઉર્ધ્વમ ચ તદ્ધેયમ જીવન મુક્તિ પ્રસિદ્ધે, તો જીવન મુક્તિ અર્થાત જ્ઞાન નિષ્ઠા શક્ય બને જો જ્ઞાન થયા પહેલા જ આ બધા અવરોધોનો ત્યાગ કરવામાં આવ્યો હોય. અને એની જાતે જતા નથી હોતા આ બધી અશુદ્ધિઓ કે આ બધી આસુરી સંપત્તિ એની જાતે જતી જ નથી. શું કરવા જાય? એમને તો અહીંયા સારું પડી ગયું છે, ટૂંકમાં અસુરોને તો અહીંયા બહુ સારું છે. અત્યાર સુધી આપણે એમને સંતોષેલા છે, તુષ્ટ કરે આવકારેલા છે, રાગ દ્વે અહંકારને આપણે આવકારેલો છે, ક્રોધને આપણે આવકારેલો છે. આપણે એમ કે આ હોય તો જ આપણું કામ થાય, તો જ આપણે લોકો પર નિયંત્રણ કરી શકીએ, લોકો પર પ્રભાવ પાડી શકીએ, તો જ આપણે કરી શકીએ. અંતેથી આ બધા શત્રુઓને આપણે આવકારેલા છે, અંતેથી હવે એમને જવાના નથી, અંતેથી એમને પ્રયત્નપૂર્વક કાઢવા પડે એવું છે. એને માટે ખૂબ પ્રયત્નની જરૂર છે. અંતેથી જીવન મુક્તિ પ્રસ્તો જ જ્ઞાન થાય અને તો જ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થાય. કામાદિક ક્લેશ બંધેન યુક્તસ્ય નહીં મુક્તતા. આ કામ ક્રોધ વગેરે ક્લેશ જયારે મનમાં હોય ત્યારે ક્યાં કોઈને મુક્તિ પ્રાપ્ત થઈ શકે? મુક્તિ પ્રાપ્ત ના થાય, જીવન મુક્તિ પ્રાપ્ત ના થઈ શકે. આટલા 51 શ્લોકો આપણે કરેલા છે ચોથા પ્રકરણના. હવે 52 શ્લોકથી, નનુ જન્માદિ સંસારાદ ઉદ્વિગ્નસ્ય આત્યંતિક પુરુષાર્થ રૂપયા વિદેહ મુક્તે અલમ
कि मने आपादिका जीवन मुक्तिया। हवे आ ग्रंथकार एक एवो पक्ष ले जे कोई मानस कहे छे के आ शू करवा भी राग द्वेष ने छोड़वानी वात करो छो, भले ने आ जगत ना पदार्थो प्रत्ये थोड़ो आकर्षण होय, जगत ना पदार्थो नो थोड़ो अमे आनंद लेता होईए तो शू खोटू छे, तो तमे जीवन मुक्ति प्राप्त नहीं थाय। अमने जीवन मुक्ति में रस नथी, अमने मात्र विदेह मुक्ति में रस छे। आ जीवन मुक्ति अमारे जोई तो है, तो आ धंधो करो पड़े ने, काम छोड़ो ने, क्रोध छोड़ो ने, आ बधी वस्तु छोड़िए तो अमने जीवन मुक्ति नी जरूर नथी। अमने मात्र फरी जन्म, अमे तो शू इच्छे छे, विदेह मुक्ति इच्छे, अर्थात अमने फरी जन्म ना जोईए। केम फरी जन्म आजे? जन्मादि संसारात उद्विग्नस्य, हूँ जाणू के जन्म थयो एटले अनेक प्रकार नो दुख आवानो छे। जन्म पछी मृत्यु जरा व्याधि अनेक प्रकार ना शारीरिक अनेक प्रकार की पीड़ाओ मानसे आवानी छे, अंते थी बस हूँ त्रासी गयो छु, आ जन्म थी त्रासी गयो छु, मारे बीजो जन्म ना जोईए। बीजो जन्म न थवो एने विदेह मुक्ति कहेवामां आवे छे, टूंकमां आ देह माथी विदाय लीधा पछी मुक्ति, એટલે બીજો દેહ ગ્રહણ ન કરવો પડે, એનું નામ વિદેહ મુક્તિ। એટલે કોઈ કહે છે કે મને જીવન મુક્તિમાં કોઈ રસ નથી, મને માત્ર વિદેહ મુક્તિ પ્રાપ્ત થાય પૂરતું છે, કારણ કે બસ બીજો જન્મ નહીં મળે અને માટે હું બાકી ભવિષ્યના બધા દુઃખમાંથી છૂટી જઈશ। કે મને આપ આતે કયા જીવન મુક્તિ આવી, આ જીવન મુક્તિ વળી વચ્ચે તમે ક્યાંથી લાવ્યા, એનો એમાં અમને રસ નથી। આ પ્રકારની શંકા કરે છે, એનો ઉત્તર 52મા શ્લોકમાં આપે છે, કહે છે જીવન મુક્તિરિયમ મા ભૂત, જીવન મુક્તિરિયમ મા ભૂત, જન્મા ભાવે ત્વહં કૃતિ, જન્મા ભાવે ત્વહં કૃતિ, તર્હિ જન્માપિ તેસ્ત્વેવ, તર્હિ જન્માપિ તેસ્ત્વેવ, स्वर्ग मात्रात् कृति भवान, स्वर्ग मात्रात् कृति भवान। पहली पंक्ति में आ प्रकार की शंका करवामां आवी छे, अथवा तो आ कहेवामां आव्युं जीवन मुक्ति ही मा भूत, पेलो कहे छे भले जीवन मुक्ति अमने ना मळे, जन्म अभावे तो हम कृति, માત્ર મને હવે ભવિષ્યમાં બીજો જન્મ ન મળે એનાથી જ હું કૃતકૃત્ય છું, અર્થાત એનાથી મને સંતોષ છે કે હવે મને બીજો જન્મ લેવો નહીં પડે, અને તેથી ભલે જીવન મુક્તિ ના મળે। માણસ જયારે કોઈ પ્રશ્ન કરતો હોય ત્યારે પ્રશ્ન તો અગત્યનો બહુ નથી હોતો ઘણી વાર, પણ એની પાછળનો શું ઈરાદો છે, કઈ વસ્તુ એને આ પ્રશ્ન કરવા પ્રેરે છે, અથવા તો આ પ્રકારનો જયારે અભિપ્રાય ધરાવતો હોય કે અમુક વસ્તુને જયારે સમર્થન આપતો હોય તો કઈ વસ્તુ છે, શું છે એનું કારણ, જેને કારણે આ માણસ એને વળગી રહેવા માંગે છે, કેમ એને વળગી રહેવા માંગે છે, અથવા એને જીવન મુક્તિમાં કેમ રસ નથી, કઈ કશીક વસ્તુ વળગી રહેવા માંગે છે, શેને વળગી રહેવા માંગે છે, આ જગતના પદાર્થોમાં જે ભોગ બુદ્ધિ છે એ હજી છોડવા નથી માંગતો, હજી મુક્તિ તો મળી નથી, આ તો ખાલી નરિયા એમને હજી મુક્તિ તો ક્યાંય બહુ દૂરમ છે, માત્ર ચર્ચા જ ચાલે છે બધી, કે જીવન મુક્તિ શું કરવી, જાણે કે એમના ઘરમાં હોય તો વાત કરે, પણ જીવન મુક્તિ શું કરવી છે, અમને માત્ર પછીનો જન્મ નહીં મળે તો પૂરતું છે, એટલે કહે છે તરી જન્માપિતે અસ્તિ એવ અસ્તુ એવ, જો તને જીવન મુક્તિમાં રસ ન હોય તો પછી તને જન્મ પણ મળવાનો જ છે, કેમ સ્વર્ગ માત્રાત કૃતિ ભવાન, અહિક ભોગ અને વૃત્તિ ભયાત જીવન મુક્તિ ત્યાગે, એમ છે કે જીવન મુક્તિ ત્યારે મળે જયારે આપણા કામ ક્રોધ બધાનો ત્યાગ કર્યો તો જીવન મુક્તિ મળે, કામ ક્રોધ નો ત્યાગ એટલે કે આ જગતના પદાર્થોમાં ભોગ બુદ્ધિ નો ત્યાગ, અત્યારે બિચારાને થોડું ઘણું પણ કઈક ભોગ મળે છે, થોડો ટીવી જોવા જતો હોય, થોડો કઈ સિનેમા જોવા જાય, ત્યારે કઈ કુલ્ફી ખાય, ક્યારે કઈક આઈસ્ક્રીમ કશું કશું કરીને જે મળે છે, આ બધું છોડી દેવું પડે ને, વૈરાગ કેટલે છે, આ બધા ભોગ તો છોડી દેવો પડે ને, એને એમ કે આટલું આ બધું આપણે સાચવી રાખીએ આવું અને મુક્તિ મળતી હોય, ભલે જીવનમાં મુક્તિ ન હોય તો કઈ વાંધો નહીં, વિદેહ મુક્તિ મળે તો પૂરતું છે, તો એટલે એને જીવન મુક્તિમાં રસ કેમ નથી, કારણ કે બીજા કશાકમાં રસ છે, જ્યારે માણસને કોઈ વસ્તુમાં રસ ન હોય એનું કારણ શું, બીજા કશાકમાં રસ છે, એટલા માટે ઐહિક ભોગ અને વૃત્તિ ભયાત,
कारण के आज आ जगत ना पदार्थों में जे भोग छे ए भोग में जतो रहेशे एना भय ने कारण ए माणस जीवन मुक्ति थवा तैयार छे। એનો અર્થ કે હજી ભોગ બુદ્ધિમાંથી મુક્ત થયો નથી, તો પછી જયારે એને માટે એને સામે સ્વર્ગની વાત કરો, તને ખબર છે સ્વર્ગ નામનું કઈ? સ્વર્ગ નામનો એક લોક છે, હા છે, તને ખબર ત્યાં શું શું મળે? જયારે સ્વર્ગનું વર્ણન કરવામાં આવે ત્યારે તો હા મારે જોઈએ જ છે। ટૂંકમાં જયારે માણસ ભોગ બુદ્ધિનો ત્યાગ કરી શકતો નથી, આ જગતના આવા તદ્દન ત્રાસ આપનારા પદાર્થોમાંથી જયારે ભોગ બુદ્ધિનો ત્રાસ ના દૂર કરી શકતો હોય કે મુક્ત ના થાય, તો સ્વર્ગના પેલા જે અત્યંત આનંદ આપનારા પદાર્થો છે એની ભોગ કેમ મુક્ત થવાનું? નહીં થવાનો। અંતેથી આમુષ્ક ભોગ મૃત્યુ ભયાત વિદેહ મુક્ત વિત્યાજ્યાથી, ત્યારે જાણે જયારે ખબર પડશે કે ભાઈ ભવિષ્યમાં જન્મ લેવો ભલે કદાચ, પણ સ્વર્ગમાં જન્મ તો બહુ સારું, કારણ કે ત્યાં તો શું શું ભોગ મળે છે, ત્યાં તો નંદનવન છે, કઈ કઈ બધી વસ્તુઓ છે। અંતેથી એવું જાણે જાણવા મળે ત્યારે જરૂર એનો ત્યાગ કરી શકવાનો નથી, અને તું વિદેહ મુક્તિ પણ છોડવાનો જ છે। ટૂંકમાં આ જગતના પદાર્થોમાં જે ભોગ બુદ્ધિ છે એનો ત્યાગ કરવાના ભયને કારણે તું વિદેહ મુક્તિ છોડવા તૈયાર છે, તો પછી સ્વર્ગમાં જે પદાર્થો છે એમાં ભોગ બુદ્ધિમાં ત્યાગ તું નહીં કરી શકે, એના માટે તું વિદેહ મુક્તિમાં ત્યાગ કરવાનો જ છે। ટૂંકમાં જ્યાં સુધી આ પદાર્થોમાંથી ભોગ બુદ્ધિમાંથી મુક્ત ન થયા હોઈએ ત્યાં સુધી આપણને મુક્તિ મળી શકવાની નથી। એટલે દુર્યોધન ને અર્જુન જ્યાં સુધી એને ભગવાનના સૈન્યમાં જે છે એની આસક્તિમાંથી મુક્ત ન થયો હોય ત્યાં ભગવાનને પસંદ કરી શકવાનું નથી। એ કે ભગવાન આપણે શું કરવા, એનું સૈન્ય જ લઈ આવવાને? અને તે રીતે આપણે કે જીવન મુક્તિ શું કરવી છે? આપણે ભલે જગતના વિષયોને માણીએ અને પછી એને કહેવામાં આવે કે આ જગતના વિષયોથી કંઈ પણ ચડી જાય એવા સ્વર્ગના વિષયો, તો કે તો તમારે જોઈએ જ છે, અને તેથી એ માણસ જરૂર વિદેહ મુક્તનો ત્યાગ કરવાનો, તેથી તરી જન્મ આપી દે અસ્તુ એવા, તારે તો ફરી જન્મ થવાનો છે, કારણ કે સ્વર્ગ માત્રાત કૃતિ ભવાન, તું તો સ્વર્ગ પ્રાપ્ત કરીને જ કૃતકૃત્ય બનશે, કારણ કે તારામાં હજી ભોગ બુદ્ધિ ગઈ નથી। ચાલો આજે આપણે આટલા સુધી આવીશું અને આપણી ચર્ચા આવતા ક્લાસથી ચાલુ રાખશું। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बालरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेदि मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। चौथा प्रकरण 49वां श्लोक थे। अशास्त्रीयमपि द्वैतम् तीव्रं मन्दमिति द्विधा कामक्रोधादिकं तीव्रं मनोराज्यं तथेतरत् उभयं तत्त्वबोधात् प्राक् निवार्यं बोधसिद्धये शमस्समाहितत्वं च साधने शुश्रुतं यतः बोधादूर्ध्वं च तद्धेयम्
जीवन मुक्ति प्रसिद्धये, कामादि क्लेश बंधेन युक्तस्य नहि मुक्तता, जीवन मुक्तिरियं मा भूत, जन्मा भावे त्वहं कृते। तर्हि जन्मापितेस्त्वैव स्वर्गमात्रात् कृति भवान्। अशास्त्रीयमपि द्वैतं तीव्रं मन्दमिति द्विधा। क्या मालूम कि बे प्रकार द्वैत के बे प्रकार की सृष्टि है, ईश्वर सृष्टि अने जीव सृष्टि। ईश्वर जगत सर्जन करू एना पर जीव वही पोतानु सर्जन करता होय छे। तो आज जीव सृष्टि छे ए हे अर्थात त्याग करवा योग्य छे। ईश्वर सृष्टि त्याग करवा योग्य नहीं कि त्यागी शकाय एम पण नहीं, तो कि ईश्वर सर्जेलू छे। परंतु एना पर जे अध्यारोप करतो होय छे जीव राग द्वेष रूपी, ए त्याग करवानी आवश्यकता छे। कारण के जीव सृष्टि ने कारण एनु नाम ज बंध है, एने कारण संसार नु सर्व दुख छे। अंदर दी जीव सृष्टि ना त्याग थे मनुष्य बंधन मुक्त थाय। तो क्या मायू के जीव सृष्टि जे एना बे विभाग करी सका है, शास्त्रीय अने अशास्त्रीय। अमुक सृष्टि भी छे जे शास्त्र ने सम्मत छे, अमुक सर्जन के सृष्टि भी छे जे शास्त्र ने सम्मत नथी। तो जेम के धर्म नु पालन शास्त्र ने सम्मत छे पण द्वैत ने ज अंतर्गत छे। ए सिवाय शास्त्रों श्रवण मनन निध्यासन आ ज्ञान प्राप्ति ना जो आज ज्ञान प्राप्ति की प्रक्रिया छे ए पण शास्त्र ने सम्मत छे। अंदे थी प्रारंभ में एनो त्याग न करो जो ये ज्यां सुधी ज्ञान की प्राप्ति न थाय त्यां सुधी आ शास्त्रीय द्वैत नो त्याग न करो जो ये। एटलु खरु कि ज्ञान जरे प्राप्त थाय ज्ञान में निष्ठा प्राप्त थाय तरे द्वैत नी पण आवश्यकता रहती नथी होती, अर्थात पछी शास्त्रों श्रवण करू वगैरह आवश्यकता नहीं रहती होती। अंत थी एने जाते जा चाली जाए तो बराबर है। हवे ए शास्त्रीय द्वैत है जे तत्वज्ञान न थाय त्यां सुधी जाळवी राखवो जोईए, अर्थात धर्म तत्वज्ञान न थाय त्यां सुधी जाळवी राखवो जोईए। तेवी रीते श्रवण मनन वगैरह पण जाळवी राखवा जोईए। परंतु बोलू जो अशास्त्रीय द्वैत है, अर्थात एवं द्वैत जो शास्त्र ने सम्मत नहीं जेनो शास्त्र में निषेध है, एनो तो तरत त्याग करो जोईए। कहेवामां आव्युं के अशास्त्रीय द्वैत है एटले के जे जे इच्छनीय नहीं। एक तो कामक ए पण बे प्रकारनुं छे, तीव्र अने मंद। काम क्रोधादिकम तीव्रम, आ काम क्रोध वगैरह तीव्र निषिद्ध द्वैत है। मनोराज्यम तथा इतरत अने बीजु मनोराज्य एक तीव्र द्वैत छे अने एक मंद द्वैत छे। टूंक में एक तीव्र अवरोध रूप छे, बीजु मंद अवरोध रूप छे। तो ज्ञान प्राप्त में ज्ञान प्राप्ति में अवरोध रूप छे, अवरोध नो त्याग करवानी जरूर छे। तो ज्ञान प्राप्ति में कोण अवरोध रूप बने छे? काम क्रोध तीव्र अवरोध रूप बने छे। अने पछी मनोराज्य अर्थात मन नी चंचलता ए पण मन नी अस्थिरता એ પણ આ જ્ઞાન નિષ્ઠામાં અવરોધરૂપ બને છે, અને માટે આ બંધનો ત્યાગ કરવો જોઈએ। ઉભયમ તત્વ બોધાત પ્રાગ નિવાર્યમ બોધ સિદ્ધે, તો જ જ્ઞાન પ્રાપ્ત થાય જો આ કામ ક્રોધ અને ચંચળતાનો કે અસ્થિરતાનો ત્યાગ કર્યો હોય। શાસ્ત્રોમાં કહ્યું છે શમઃ એટલે કે માનસિક શાંતિ, સમાહિતત્વમ ચિત્તની એકાગ્રતા। શાંતિ અર્થાત રાગ દ્વેષનો ભાવ અને સમાધાન એટલે કે ચિત્તની એકાગ્રતા, આ સાધનો શાસ્ત્રમાં પણ કહેવામાં આવે છે। એટલે પ્રશ્ન કરે ચાલો આપ કહો છો કે જ્ઞાન પ્રાપ્ત થતા પહેલા જ આ કામ ક્રોધ વગેરેનો ત્યાગ કરવો જોઈએ। હવે ગ્રંથકાર એક વ્યવહારિક પ્રશ્ન અહીંયા ચર્ચે છે, જ્ઞાની પુરુષના આચરણ વિશેની ચર્ચા કરે છે, અને એટલા જ માટે કે સાધકે પણ કયા પ્રકારનું આચરણ કરવું જોઈએ। એટલે કારણ કે જ્ઞાની માટે ઘણી બધી માન્યતાઓ પ્રવર્તમાન હોય છે, કેણે કેવું વર્તન કરવું જોઈએ, કેવું વર્તન ન કરવું જોઈએ।
એટલે કહે છે કે આપે કહ્યું કે કામ ક્રોધ આ બધું તો તત્વજ્ઞાન થયા પહેલા એનો ત્યાગ કરવો જોઈએ, પરંતુ તત્વજ્ઞાન થયા પછી કામ ક્રોધ હોય તો ચાકલી ના ચાલે. એટલે 51મા શ્લોકમાં કહ્યું બોધા દુર્ધમ ચ તદ્ધેયમ. તો કે નહીં નહીં, જ્ઞાન થયા પછી પણ કામ ક્રોધ વગેરે દોષોને કોઈ પ્રકારનું સ્થાન ન હોવું જોઈએ. કેમ? જીવન મુક્તિ પ્રસિદ્ધ, તો જ મનુષ્ય જીવન મુક્તિનો વિલક્ષણ આનંદ માણી શકે. મુક્તિ એટલે કે સર્વ બંધનમાંથી સર્વ અવરોધમાંથી મુક્તિ. આત્માનો સ્વાભાવિક આનંદ છે, એ સ્વાભાવિક આનંદને આવૃત કરનારા, એ સ્વાભાવિક આનંદને અવરુદ્ધ કરનારા જે કઈ પરિબળો છે એમાંથી મુક્તિ, એનું નામ જ મુક્તિ. તો અજ્ઞાન એ જ્ઞાન એ આનંદને આવૃત કરે છે. અજ્ઞાન ઉત્પન્ન થયેલા અહંકાર મમકાર રાગ દ્વેષ બધા એ આત્માના સ્વાભાવિક આનંદની અભિવ્યક્તિમાં પ્રતિબંધકો છે, અને માટે એ બધાનો ત્યાગ. તો જ પછી જીવન મુક્તિ અર્થાત મનુષ્ય જીવંત હોય ત્યારે પણ મુક્તિનો આનંદ માણી શકે. મુક્તિનો આનંદ અર્થાત સર્વ પ્રતિબંધોનો અભાવ, અને તેથી આત્માનો સ્વાભાવિક આનંદ અભિવ્યક્ત થતો હોય તો એ આનંદમાં મનુષ્ય જીવી શકે. પરંતુ જો પેલા કામ ક્રોધ હજી પણ જાળવી રાખ્યા હોય, તો જ્ઞાન થયા પછી પણ કામ ક્રોધ વગેરે જાળવી રાખ્યા હોય તો એ કામ ક્રોધ જ ખરેખર આત્માના આનંદની અભિવ્યક્તિમાં અવરોધ હોવાના કારણે મનુષ્ય મુક્તિનો આનંદ ન માણી શકે. જ્ઞાન થયું હોય કહેવાય ખરું, પણ જ્ઞાનનો આનંદ ન માણી શકાય. કામાદિ ક્લેશ બંધેન યુક્તસ્ય નહિ મુક્તતા. ગ્રંથકાર કહે છે કે કામ વગેરે કામ ક્રોધ વગેરે ક્લેશ જેના મનમાં હોય એને વળી મુક્તિ છે, અર્થાત એમાંથી મુક્તિ પ્રાપ્ત કરવાની છે. અને જ્ઞાન પછી વળી પછી એ સ્વીકાર કરે તો પછી એને મુક્તિ કેમ કહેવાય? તો હવે એક જણ દલીલો કરે છે, એને કામ ક્રોધ પ્રિય હોય એવું લાગે છે કોઈ કારણસર. કામ ક્રોધ પ્રિય છે એનો કે વિષય ભોગ પ્રિય છે. આ જગતના વિષયો માટે એક પેલું આકર્ષણ હોય જ છે, એવા સંસ્કાર હોય તો વિષય ભોગ પ્રિય છે. જ્યાં વિષય ભોગ પ્રિય હોય ત્યાં કામ ક્રોધ હોવાના જ, કારણ કે એ કામ હોય તો વિષયનો ભોગ પ્રિય હોય. અને જ્યારે જયારે આપણી ઈચ્છાને આડે કોઈ આવે ત્યારે ક્રોધ જન્મવાનો, કામ હોય ત્યારે ક્રોધ જન્મે. તો કોઈ પૂછે છે કે આપ કહો છો કે જીવન મુક્તિના આનંદ માટે આ કામ ક્રોધનો ત્યાગ કરવો જોઈએ, પેલું કે અમને જીવન મુક્તિમાં રસ નથી, મને જીવન મુક્તિ નથી જોઈતી, મને ખાલી વિદેહ મુક્તિ જ જોઈએ છે, એવું કેમ? જેથી મને બીજો જન્મ ના લેવો પડે. એટલે આ જન્મ પછી જે દુઃખ છે એમાંથી મુક્ત થવા માંગુ છું, અને માટે મને માત્ર વિદેહ મુક્તિ જોઈએ છે. આ જ્ઞાન થઈ ગયું એટલે વિદેહ મુક્તિ. વિદેહ મુક્તિ અર્થે કે આ દેહનો ત્યાગ કર્યા પછી ફરી જન્મ ન લેવો પડે, એનું નામ વિદેહ મુક્તિ. તો બસ અમને તો બીજા જન્મથી મુક્તિ મળે એટલું પૂરતું છે. એટલે કે જીવન મુક્તિરિયમ માં ભૂત જન્મ ભાવે ત્વહમ કૃતિ. આ તમારી જીવન મુક્તિ નામની વસ્તુ છે અમારે નથી જોઈતી. જન્મ ભાવે તો અહમ કૃતિ, બસ અમારો તો બીજો જન્મ ના થાય એટલામાં જ અમને તો સાર્થકતા લાગે છે. તેનો ઉત્તર આપવામાં આવ્યો તરી જન્મ આપી તે સ્વેવ. તો હું વિચારી રહ્યો છે તો તને બીજો જન્મ પ્રાપ્ત થવાનો જ છે. સ્વર્ગ માત્રાત કૃતિ ભવાન. કારણ કે આ જીવન મુક્તિ જે છે કે જ્ઞાન નિષ્ઠા, એને પણ એ જીવન મુક્તિ જેવી વસ્તુ છે કે જ્ઞાન નિષ્ઠા, એનો પણ ત્યાગ કરવા તૈયાર છે. કેમ? ત્યાં કારણ કે કશુંક પકડી રાખવા માંગે છે. શું પકડી રાખવા માંગે છે? આ વિષય પ્રત્યેનો આકર્ષણ કે ભોગ. એટલે કામ ક્રોધ છે ને પકડી રાખવા માંગે છે, માટે તું જીવન મુક્તિનો ત્યાગ કરવા તૈયાર થયો છે. તો જ્યારે તને ખબર પડશે કે આ જન્મ આ મૃત્યુ પછી તો સ્વર્ગ નામનું લોક પ્રાપ્ત થઈ શકે છે, આ જગતની અંદરના આવા તુચ્છ ભોગોમાં જતા હજી તું આસક્તિ છોડી શકતો નથી, એને કારણે જીવન મુક્તિ એ વસ્તુનો ત્યાગ કરવા તૈયાર થયો હોય તો જન્મ પછી તો એટલે જન્મ આ લોકના ભોગ ન છોડવાને કારણે જો જીવન મુક્તિનો ત્યાગ કરવા તૈયાર થયો હોય તો હવે પછીના લોકમાં એટલે કે સ્વર્ગ લોકમાં તો તને કેવા કેવા ભોગ પ્રાપ્ત થાય? તો આ ભોગની જો તું ઈચ્છા ના છોડી શકતો હોય તો પેલા ભોગની ઈચ્છા કેમ છોડી શકવાનો છે? અને માટે તું સ્વર્ગ અને ભોગને કારણે વિદેહ મુક્તિ છોડી દેવાનો કે પછી હું કરીશ, હમણાં મને સ્વર્ગના ભોગ ભોગવી લેવાનો.
જેમ નૃસિંહ ભગવાન પ્રગટ થયા અને જયારે પ્રહલાદ ને કહ્યું કે ચાલ મારી સાથે વૈકુંઠમાં, તો પ્રહલાદ કે હું તો એકલો વૈકુંઠમાં ના આવું, બધાએ મારા મિત્રો લઈ જવા તૈયાર હતો, આવો. ભગવાન કે બધાને લઈ જવું એક જ શરતે, એ બધાને આવવાની ઈચ્છા હોવી જોઈએ. પ્રહલાદ કે જરૂર, કેમ ના ઈચ્છા હોય. એમાં પ્રહલાદ બધાને પૂછવા ગયો એના મિત્રોને, એ કે જાણ તૈયાર ના થયો, વૈકુંઠ તો જોઈ લઈશું, જઈશું પછી. હમણાં અત્યારે તો જે કઈ આનંદ કરવાનો છે જીવનમાં એમને માણી લેવા દો. કોઈ પણ તૈયાર ના થયો, યુવાનો તૈયાર ના થયા, બાળકો તૈયાર ના થયા, યુવાનો વૃદ્ધો કોઈ તૈયાર થયું જ નહીં. કેમ ના થયું? વૈકુંઠ માટે કેમ મૂલ્ય નથી? કારણ કે હજી આ જગતના જે તુચ્છ વિષયો છે એના માટે એટલું બધું મૂલ્ય છે કે વૈકુંઠ તો રાહ જોવો તો વાંધો નથી. તો જયારે આવા ભોગના નો પણ આસક્તિ ના છોડી શકાતી હોય, તો સ્વર્ગની અંદર જે પ્રકારના ભોગ ઉપલબ્ધ છે એની આસક્તિ કેમ છોડી શકાય? તો અમને ખાતરી જ છે કે સ્વર્ગના ભોગની આસક્તિને કારણે તું વિદેહ મુક્તિનો ત્યાગ કરવા તૈયાર થવાનો. કે પછી મરે પછી એને પૂછવા અત્યારે પછી સ્વર્ગમાં જવું છે કે બસ મુક્ત થયું છે? તો કે સ્વર્ગમાં શું મળે? સ્વર્ગમાં તો આવા ભોગ મળે. તો કે ભાઈ એ મને લેવા દો. પછી આ માણસ સ્વર્ગના ભોગની આસક્તિને કારણે એ વિદેહ મુક્તિનો ત્યાગ કરવાનો એ જ કહે છે. પણ એવું શા માટે? એટલે 53માં શ્લોકમાં આગળ ચર્ચા ચાલે છે. ક્ષયાતિશય દોષેણ ક્ષયાતિશય દોષેણ સ્વર્ગો હેયો યદા તદા સ્વર્ગો સ્વયં દોષતમાત્માયમ કામાદિ કિન્ન હીયતે. એટલે પેલો જવાબ આપે છે, ક્ષયાતિશય દોષેણ સ્વર્ગ હે હે. પેલો કે મને સ્વર્ગમાં રસ નથી. કેમ નથી? કારણ કે ક્ષયાતિશય દોષેણ દોષયુક્તત્વેન. આ સ્વર્ગનું શું કેવું છે? ક્ષીણ થઈ જનારું છે. જ્યાં સુધી આપણી પાસે પુણ્યની મૂડી હોય ત્યાં સુધી આ સ્વર્ગનું સુખ ટકે. ક્ષીણે પુણ્ય મર્તિ લોકમ વિસંદી. અને જો આપણું પુણ્ય ખર્ચાઈ જાય કે તરત જ આપણને ત્યાં ધક્કો મારીને, વર્ણન આવે છે કે ત્યાં ક્ષણ પણ ના રહેવા દે, ધક્કો મારીને પાડી નાખે. ત્યાંથી ધક્કો મારવાની જરૂર ના પડે. જેવા આપણા પુણ્ય પૂરા થવા માંડે કે આપણો જે પેલો દેહ હોય ને તે બધું ઓગળવા માંડે, જેમ પેલા પાપ જે બાકી રહ્યા છે અથવા તો હવે જે આ સ્વર્ગમાં જવું પડશે એ પ્રકારનો સંતાપ છે એને કારણે એનો જે દેહ છે ને એને ઓગળવા માંડે. અને પછી મર્ત્ય લોકમ વિશંતિ. એટલે સ્વર્ગ તો આવું છે કે ક્ષીણ થઈ જનારું છે, અર્થાત અમુક સમય માટે છે. અને ત્યાં ગયા અતિશય દોષે. સ્વર્ગમાં ગયા પછી પણ એવું નથી કે બધાને સરખું સુખ મળતું હોય. આ તૈત્રીય ઉપનિષદમાં મૂળ લાંબુ વર્ણન આવશે. સ્વર્ગમાં સુખમાં પણ તારતમ્ય છે. ત્યાં પણ ઇન્દ્ર હોય, ત્યાં દેવતાઓ હોય, ત્યાં અમારા સ્વામીજી ત્યાં પણ રસોઈયાઓ હોય, ડ્રાઈવરો હોય, નોકરો હોય, ત્યાં પણ મોટા બંગલા હોય, કોઈનો ફ્લેટ હોય, કોઈનો આ હોય, બધું જુદું જુદું હોય. કેવી રીતે? તો કે જે પ્રકારનું પુણ્ય આપણે કર્યું હોય, જે પ્રકારની ઉપાસના કરી હોય, પુણ્ય કર્યું હોય, એના તારતમ્યના પરિણામે સ્વર્ગમાં પણ આપણને અમુક પ્રકારનો ભોગ મળે. ત્યાં ગયા પછી જો કહો આ તો પહેલા પછી તો મોટો ફ્લેટ છે, પણ ત્યાં પછી ઈર્ષ્યા થવાની જ. અને જ્યાં તારતમ્ય હોય ત્યાં આગળ રાગ દ્વેષ થવાના છે. અને અતિશય દોષેણ. સ્વર્ગની અંદર હું દેવ બનું તો પણ મારા કરતા ઇન્દ્રનું સુખ 100 ગણું હોય. કદાચ ઇન્દ્ર બનું તો પણ બૃહસ્પતિનું સુખ, અરે હા, બૃહસ્પતિનું એથી 100 ગણું હોય. કદાચ બૃહસ્પતિ બનું તો પ્રજાપતિનું એથી પણ 100 ગણું હોય. ટૂંકમાં સ્વર્ગની અંદર પણ આ તારતમ્ય ખૂબ હોય છે. એટલે વારંવાર પુરાણમાં આવતો સ્વામી ઇન્દ્ર તો કેવો છે, જયારે જુઓ ત્યારે ઈર્ષ્યા જ કરો. કારણ કે એના કરતા 100 ગણા ને એના કરતા 100 ગણા સુખ વાળા લોકો હાજર હોય એટલે ઇન્દ્રને એવું લાગે જ ને કે હું પર્યાપ્ત નથી. એટલે આ બધું સાંભળ્યું છે એને કે સ્વર્ગમાં મને રસ નથી. કેમ રસ નથી? કારણ કે ક્ષયાતિશય દોષેણ સ્વર્ગ હે હ. એક તો સ્વર્ગનું સુખ કેવું છે? ક્ષીણ થઈ જનારું છે. અને બીજું કેવું છે? તારતમ્ય વાળું છે. અને માટે એ સુખ મારે નથી જોઈતું. સ્વર્ગ હે હંતેથી સ્વર્ગ તો ત્યાગ કરવા યોગ્ય છે એવા કહે છે. યદા તદા સ્વયં દોષ તમારા આ માણસ સ્વર્ગનો ત્યાગ કરવો તો તૈયાર થઈ ગયો છે. કારણ કે ત્યાં આગળ
ક્ષૈષ્ણુત્વ અર્થાત જેનો અંત આવી જવાનો છે, જે ક્ષીણ થઈ જવાનું છે. સાતિશયત્વ અર્થાત જેનાથી ઉતરતું ચડિયાતું એ પ્રકારની માત્રા હોય, તો આવા દોષને કારણે તું સ્વર્ગના સુખનો ત્યાગ કરવા તૈયાર થયો હોય. અહીં બેઠા બેઠા બોલાય છે બધું, કારણ તે સ્વર્ગ માન જ જોયું કેમ, કારણ કે આવું ક્ષીણ થનારું છે વગેરે, કેમ ત્યાગ દોષયુક્ત છે. એટલા માટે દોષયુક્ત અર્થાત એની અંદર દોષ હોવાના કારણે તું ત્યાગ કરવા, દોષયુક્ત એટલે દોષ સાથે જોડાયેલું હોવાના કારણે તું સ્વર્ગના સુખનો ત્યાગ કરવા તૈયાર થયો છે. તો બીજી પંક્તિમાં કહે છે સ્વયં દોષ તમાત્માયમ કામાદિ કે નહીં હતે, તો આ કામ ક્રોધ છોડવા કેમ તૈયાર નથી થતો. એ માણસ જીવન મુક્તિનું સુખ છોડવા કેમ તૈયાર છે, કારણ કે આ જગતના પેલા જગતના વિષયોનું સુખ છોડવા તૈયાર નથી. કેમ, કારણ કે એમની કામના છોડવા તૈયાર નથી, ક્રોધ છોડવા તૈયાર નથી. સ્વયં દોષતમ આત્માયમ, દોષતમ આત્મા, દોષતમ સ્વરૂપ, ટૂંકમાં કામ તો દોષતમ સ્વરૂપ નો છે. હું તો ઝેર ભરેલું છું માટે મારે આ નથી ખાવું, તો ઝેર ખાવા કેમ તૈયાર થયો છે. જેને કારણે તું આ ખાવા નથી માંગતો એ ઝેર છે, તો પછી ઝેર ખાવા કેમ તૈયાર થયો. ટૂંકમાં આ સ્વર્ગનો સુખ કેમ છોડવા તૈયાર છે, કારણ કે એમાં દોષ રહેલા છે, કારણ કે ત્યાં કામ ક્રોધ રહેલા છે. તો પછી કામ ક્રોધ ને છોડી દે ને, તો સ્વયં દોષ તમા આત્માયમ કામાદિ કે નહીં હતે. અંતો પછી સકલ પુરુષાર્થ વિઘાતકત્વે, જ્યાં કામ ક્રોધ છે ત્યાં માણસ કોઈ પુરુષાર્થ સિદ્ધ ના કરશે. ચાલો મોક્ષની તો વાત જ જવા દો, પણ ધર્મ અર્થ કામ આ બધા પુરુષાર્થો પણ જ્યાં મનમાં કામ અને ક્રોધ હોય તો ના થાય, એ પૂર્ણ ના થાય. ધારો કે કામ પુરુષાર્થ, કામ એટલે કે વિષયનો ભોગ હોય, મનમાં ક્રોધ હોય તો કેવી રીતે આપણે વસ્તુને કેમ માણી શકીએ. ક્રોધી માણસ હોય એ અર્થ પણ સંપાદન ના કરી શકે. ધારો કે મારી કોઈ દુકાન હોય એને હું ગ્રાહકોની સાથે વાત કરતો હોઉં ને એમને વેચતો હોઉં ને બધો ક્રોધ કરતો લેવો જ લઈ જાઉ ના, એનું કેટલી વાર આવો છો, કેટલી વાર પૂછો તો બેંકમાં તો ઉધડો જ લઈ લેતો વાળો. બેંકમાં જાઓ તમે જરા અડોડો પ્રશ્ન પૂછો તો ઉધડો જ લઈ લે સીધો. બેંકમાં ગમે તે સરકારમાં કોઈ પણ જગ્યાએ જાઓ, તેવી રીતે ઘણા દુકાનદારો એવા હોય છે ઉધડો જ લઈ લે તમારો. એક તો આપણે એની ત્યાં ખરીદવા ગયા હોઈએ ને એને પૂછી કે જયારે પેલું બતાવ પેલું કેટલું બધા બતાવે ખરો એમ કરીને, ટૂંકમાં આપણે જો ક્રોધનું સેવન કરતા હોઈએ તો અર્થ પુરુષાર્થ સિદ્ધ ના થાય, અને ક્રોધ આપણામાં હોય તો કામ પુરુષાર્થ પણ સિદ્ધ ના થાય. ધર્મ તો ક્યાંથી સિદ્ધ થાય, ધર્મ એટલે હું ભગવાનની અર્ચના કરતા હોઉં ને અંદર કોઈને માટે ક્રોધ હોય થાય તો એ અર્ચના છેવટે ઉલટી અર્ચના. એટલે ટૂંકમાં ધારો કે મારામાં દ્વેષ હોય એના સાથે ભગવાનની અર્ચના કરતો હોય તો એ દ્વેષની અર્ચના, ભગવાનની અર્ચના થતી નથી. તેથી મનમાં કામ ક્રોધ હોય તો ધર્મ પુરુષાર્થ પણ સિદ્ધ ના થાય, અર્થ અર્થ પણ સિદ્ધ ના થાય, કામ પણ સિદ્ધ ના થાય, તો પછી મોક્ષ સિદ્ધ થવાનો પ્રશ્ન જ ક્યાં રહ્યો. ટૂંકમાં જે મનુષ્ય કામ અને ક્રોધ ધરાવે છે એ મનુષ્ય આ જીવનનું સુખ પણ જો ના માણી શકતો હોય તો પછી એને મોક્ષના સુખનો પ્રશ્ન જ ક્યાં રહ્યો. સકલ પુરુષાર્થ વિઘાતકત્વેન અતિવ દોષ રૂપસ્ય કામાદે, ટૂંકમાં બધા જ જીવનના આનંદમાં જે આડે આવે છે એવા કામ ક્રોધનું તું કેમ ત્યાગ નથી કરતો. એનો ત્યાગ કર જે તું જીવન મુક્તિનો આનંદ માણી શકે ને, વિદેહ મુક્તિ તો છે જ. કામાદિ કેમ નહીં હતે, ટૂંકમાં આ બધા શ્લોકોમાં ગ્રંથકાર બતાવે છે કે સાધકે આ જે તીવ્ર દ્વૈત છે, આ કામ ક્રોધ લોભ વગેરે તીવ્ર દ્વૈત છે, એનો સદંતર ત્યાગ કરવા માટે તત્પર રહેવું જ જોઈએ. અને પછી પેલી મનોરાજ્ય છે, ચંચળતા છે, જે મંદ દ્વૈત છે, એનો ત્યાગ કરવા પણ તત્પર રહેવું જોઈએ. આવા તીવ્ર મંદ દ્વૈત અર્થાત કામ ક્રોધ અને મનોરાજ્ય કે મનની ચંચળતાનો ત્યાગ કરવાનો પ્રયત્ન કરવામાં ન આવે તો જ્ઞાન થાય નહીં. કદાચ ને જ્ઞાન થઈ ગયું, મને તો કઈ કલ્પના નથી આવતી કેમ જ્ઞાન થાય, કદાચ થઈ ગયું તો એમાં નિષ્ઠા તો પ્રાપ્ત ન થઈ શકે, કારણ કે આ કામ અને ક્રોધ વગેરે વસ્તુઓ આપણે નિષ્ઠામાં હંમેશા આડે આવતા હોય છે. તો હવે પેલો દલીલ કરે, સારું આપની વાત બરોબર છે, મારે કામ ક્રોધ છોડી દેવા જોઈએ, પણ બધા ના છોડો તો થોડાક રાખી મૂકો તો. નાનું
वैराग्याद संपादेन अत्यंत अनर्थ हेतु हो कामादे हे त्यक्तत्वात्। चलो जो अत्यंत अनर्थ करना रोचा काम है क्रोध तो वैराग्य से उन दूर करिश, परंतु अहिक भोग मात्र उपयोगी काम काम आदि अभ्युग में पर हवे मारू जीवन चलावे रखवा माटे जे विषयों मारे उपभोग करो पड़े एना विषय काम हो तो चाले के नहीं। मैं बता जगत की कामना तो छोड़े मारे प्राइम मिनिस्टर बनू नहीं ने मिनिस्टर बनू नहीं मारे धनवान पर बनू नहीं सत्ता बनना जो है प्रतिष्ठा बनना जो है कहीं ना जो है। स्वामी मने के मोटा बहु बता सिनेमा नो शौक रहो नहीं कपड़ा घर ना शौक रहो नहीं के कपड़ा नो शौक रहो नहीं अमुक एवं पार्टी में जता नहीं वगैरह वगैरह। पर जमवा में मीठू तो बराबर जो है जमा खांड तो बराबर हो जे पहरू है तो स्त्री वालों हो जो है जे करू है व्यवस्थित हो जो है। तो तू બીજા બધા તો મેં મોટા મોટા તો બસ કામ બધા રાગ દ્વેષ છોડી દીધા કામ અને ક્રોધ છોડી દીધા પણ હું આટલું ઐહિક ભોગ માત્ર ઉપયોગી કામાદે ભયોગમે ટૂંકમાં આ જીવન ટકાવી રાખવા માટે જે વિષયો આપણને જોઈએ એના પ્રત્યે મને આસક્તિ હોય તો એટલું ચાલે કે ના ચાલે એમાં શું વાંધો છે કો દોષ હે। મને પ્રતિષ્ઠા જોઈતી હોય સત્તા જોઈતી હોય સંપત્તિ જોઈતી હોય એવું જોઈતું હોય તો બરોબર છે કે દોષ કહેવાય પણ આટલામાં શું વાંધો છે। તો ટૂંકમાં આ કામ ક્રોધ કેવા આપણા મહાન શત્રુઓ છે અને કેવી કેવો હંમેશા એનો ત્યાગ કરવા તત્પર રહેવું જોઈએ એને માટે આ બધી ચર્ચા છે એટલે 54મા શ્લોકમાં કહે છે ગ્રંથકાર। तत्त्वं बुद्ध्वापि कामादीन निःशेषं न जहासि चेद् यथेष्टा चरणं ते स्यात् कर्मशास्त्राति लंघिनः। તત્વમ બુદ્ધવાભી અરે તત્વનું જ્ઞાન થયા પછી પણ કામાદિન નિશેષમ ન જહાસી છે તો જી કામ ક્રોધનો સદંતર ત્યાગ કરવા તો તૈયાર ન હોય એનું કારણ શું તકલીફ ક્યાં છે। તત્વ જ્ઞાન થયા પછી પણ કામ ક્રોધ નિશેષ નિશેષ એટલે જરાય પણ શેષ રાખ્યા વગર ટૂંકમાં એનું એકે જરાય શેષ રાખવો જ નહીં એ તો સર્પ જેવો છે માટે ક્યારે પણ એને 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 દૂધ તો ના જ પાવ હવે જાય ને એ જુદી વાત છે આપણે કાઢવા પ્રયત્ન કરો પરંતુ એને દૂધ તો ના જ પીવડાવો। તું કામ ક્રોધનો ત્યાગ કરવા તૈયાર નથી એટલે ખરેખર તત્વજ્ઞાની છે કે ભાઈ તત્વ વિત્વાભિમાને હું તત્વવિત છું તત્વજ્ઞાન એ પ્રકાર અભિમાનને કારણે હું તત્વજ્ઞાની હોવાને કારણે મને તો કોઈ પ્રકારના વિધિ નિષેધ લાગે જ નહીં નિસ્ત્રયગુણ્ય પછી વિચરતા કો વિધિ કો નિષેધ નિસ્ત્રય ગુણ્ય આત્મા કેવો છે ત્રણેય ગુણથી પર છે ત્રણેય ગુણથી આત્મા જે પર છે આત્મા વિચરણ કરનાર માટે વિધિ શું નિષેધ છું હું કોણ છું તત્વજ્ઞાની છું મારે પણ કઈ વિધિ નિષેધ ન હોય એ બધું તો જે લોકો અજ્ઞાની છે એના માટે શાસ્ત્ર પણ ક્યારેય પણ આત્મજ્ઞાનીને કોઈ પણ વિધાન ન કરી શકે તેથી તત્વવિત્વાભિમાને આવી જાતનો હું વહેમ ધરાવતો હોઉં કે હું તત્વજ્ઞાની છું અને તેથી હું જે કઈ કરું એ ચાલે એને કારણે કામ ક્રોધ વગેરે બધું બરોબર છે એમ કરીને એને હું ચલાવી લઉં પણ થાય શું કે જયારે કામ અને ક્રોધ હોય આપણામાં ત્યારે એવું બનવાનું જ કે જે આપણે કરવું જોઈએ આપણે ન કરી શકીએ અને જે ન કરવું જોઈએ કરીએ। માણસ કામ કે ક્રોધના આવેગમાં આવેલો હોય તો હંમેશા એવું કર્મ કરે જે એને છાજે નહીં અને એથી શાસ્ત્રનો જે નિષેધ કરવામાં કહેવા હોય એવા બધા કર્મ પણ કરી નાખવાનો વિધિ નિષેધ શાસ્ત્રમાં અતિક્રમ્ય તો શાસ્ત્રમાં વિધિ વિધિ એટલે કે આમ કરવું જોઈએ નિષેધ એટલે આમ ન કરવું જોઈએ આમ આ પ્રકારનો વિધિ નિષેધ વગેરે જે પ્રકારના નિયમો આપણા જીવનમાં આપવામાં આવ્યા છે એ બધું અતિક્રમણ કરી જવાનું કારણ કે હું તો તત્વજ્ઞાની છું મને હવે મારે કોઈ વિધિ નિષેધની આવશ્યકતા નથી એના માટે
આ માણસ વિધિ નિષેધ વગેરે ટૂંકમાં જે કઈ શિષ્ટાચાર છે, યોગ્ય આચાર છે, એ યોગ્ય આચાર નું પણ અતિક્રમણ કરવાનો. તો એને શું કહેવાય? યથેષ્ટાચરણમ તે સ્યાત નિશેષમ ન જહાદિ છે. તું કામ અને ક્રોધ નો સદંતર જો ત્યાગ ન કરે, અને તેથી કામ અને ક્રોધ થી અભિભૂત કે કામ અને ક્રોધ ના પ્રભાવ આવીને તું આચરણ કરે, તો આચરણ કેવું હોવાનું? યથેષ્ટાચરણમ તે સ્યાત. તરુઆ એને યથેષ્ટાચરણમ, યથેષ્ટ આચરણ, સ્વચ્છંદ આચરણ થશે. યથેષ્ટ એટલે જેમ ફાવે તેમ આચરણ. ટૂંકમાં તારું આચરણ કેવું થવાનું? તો કે જેમ ફાવે તેમ, એટલે જેને આપણે સ્વચ્છંદ આચરણ કહીએ છીએ, એવું આચરણ થવાનું. કેમ? કર્મશાસ્ત્રાત લંઘિન. કારણ કે કર્મશાસ્ત્ર કે વિધિ નિષેધ શાસ્ત્ર છે, એનું તું એને તો ઉલ્લંઘન કરવાનું જ. એમ કરે ને જે આચરણ કરશે એ જ આચરણ કેવું છે? સ્વચ્છંદ આચરણ થઈ જવાનું. ટૂંકમાં કામ ક્રોધ આપણી પાસે આપણામાં હોય જુદી વસ્તુ છે. આપણને કામ ક્રોધ છે, પણ મને એવું મૂલ્ય છે કે કામ ક્રોધ ન હોવા જોઈએ. તો છેવટે હું કામ અને ક્રોધને સમર્થન તો નહીં આપું. મારામાં કામ કે ક્રોધનો આવેગ આવે તો મને એક પ્રકારનો સંકોચ થવાનો, અને તેથી એ આવેગમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરવાનો. પરંતુ જયારે હું સંકોચ ન રહે ત્યારે હું એમ માનું કે મારે શું વાંધો છે, હું તો તત્વજ્ઞાની છું, ભલે ને કામ કરો તો મિથ્યા છે. હવે પછી વેદાંતિ લોકોના એક મોટી વસ્તુ છે મિથ્યા, તો મિથ્યા છે સ્વામી, એમાં વ્યવહારમાં મિથ્યા છે. કામ કરો તમારો ધર્મ જ, આત્માનો ધર્મ જ, હું તો નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છું. કામ કરો તો મનના સ્વભાવ છે, હું તો મન છું જ નહીં, અને માટે મનમાં ગમે તો હોય તો મારે શું. એટલે જયારે માણસો થોડું ઘણું વેદાંત શીખે, પછી એમાં જે આપણને દલીલો પ્રાપ્ત થાય એનો આ પ્રકારનો જયારે ઉપયોગ કરવામાં આવે, પેલું અધૂરું જ્ઞાન છે ને બહુ જ ડેન્જરસ, એટલે કે અત્યંત ભયાવહ, અનેક પ્રકારનો અનર્થ ઉત્પન્ન કરનારો છે, અનર્થ ઉત્પન્ન કરનારો. જ્યાં સુધી આ વસ્તુની સ્પષ્ટતા ન થઈ હોય ત્યાં સુધી અડધું પડધું કાચું કોરું જ્ઞાન હોય અનેક પ્રકારના અનર્થ ઉત્પન્ન કરી શકે. અંતેથી અવહેમ જો કોઈ થઈ ગયો કે બધા બધું સાંભળેલું સ્વામીજી, બધા ઉપનિષદ સાંભળી લીધા, બધું વેદાંત શાસ્ત્રનું શ્રવણ કરીને બધું જ પ્રવચન આ બધું જ કરી શકો છો, પણ જ્યાં સુધી આ બધી વસ્તુ ન ગઈ હોય ત્યાં સુધી આપણે સાવચેત રહેવું જોઈએ. નહીતર યથેષ્ટ આચરણ તે સ્યાત. યથેષ્ટ આચરણ એને કહેવાય જે પોતાના આવેગો પ્રમાણે વર્તે. હવે જે સાધક છે, વિવેકી છે, એ પોતાના આવેગો પ્રમાણે નહીં વર્તે. બાકી જાણે છે કે આવેગને વશ થવું એ યોગ્ય નથી, તેથી હંમેશા એમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરતો હોય. પણ જયારે હું જ્ઞાની જેવો વહેમ જન્મ્યો ત્યારે તો પછી આવેગો પણ મિથ્યા છે એમ કરીને એને હું એને માટે કઈ ના કરવાનો પ્રયત્ન કરું, તો મારું આચરણ કેવું થઈ જવાનું? યથેષ્ઠ આચરણ અર્થાત સ્વચ્છંદ આચરણ થઈ જવાનું. અસ્તુ કો દોષ, ચાલો મારું આચરણ સ્વચ્છંદ છે તો શું વાંધો છે, કો દોષ હે, મને કઈ ખોટું છે? આચરણ થી જ્ઞાન જતું રહેવાનું છે. આચરણ કે જ્ઞાન થી જ્ઞાન કે આચરણ થી નક્કી ના થાય. જ્ઞાન તો અંદર છે, આચરણ તો બહાર છે, તો આચરણ ગમે તો એમાં શું કો દોષ હે? ઇતિ આશંક્ય તો ધનિષ્ઠત્વ પ્રતિપાદન પરમ સુરેશ્વરાચાર્ય વચન ઉદાહરતી. તો હવે 55મા શ્લોકમાં આ ગ્રંથકાર સુરેશ્વરાચાર્ય બહુ મોટા આચાર્ય થઈ ગયા, શંકરાચાર્ય ભગવાનના શિષ્ય સુરેશ્વરાચાર્ય. આ ચાર શિષ્યમાં જમણી બાજુ સૌથી છે, જમણી બાજુના ખૂણામાં છેલ્લા એ સુરેશ્વરાચાર્ય. તો ખૂબ મહાન વિદ્વાન અને એનો ખૂબ જ આદર છે આખી પરમ સંપ્રદાયની અંદર. શંકરાચાર્ય પછી એમનું, શંકરાચાર્ય પછી બીજો નંબર એમના આવે આદરમાં. એમણે બહુ સુંદર ગ્રંથોની રચના કરેલી છે. તો એક એવો ગ્રંથ રહ્યો છે નૈષ્કર્મ્ય સિદ્ધિ, એમાં આ વિષય પર જે કહે છે એ અહીંયા એ શ્લોક અહીંયા ઉદ્ધૃત કરવામાં આવે છે કે ભાઈ તું આવું કહેતો હતો, આવું સુરેશ્વરાચાર્ય આવું કહે છે. ઘણી વાર લોકો પછી આપણે તો ગણાય નહીં પાછા,
એટલે કે તમે કહો તો એટલે પછી આચા અહીંયા આગળ ગ્રંથ કહે કે મારે તો આ સુરેશ્વરાચાર્ય આવું કહે છે, તું નક્કી કર તારે જે કરવું હોય તે. અને પંચાવનમા શ્લોકમાં નિષ્કિર્ણ સિદ્ધિનો આ શ્લોક અહીંયા ઉદ્ધૃત કરે છે. બુદ્ધાદ્વૈતસ્વતત્વસ્ય યથેષ્ટાચરણમ યદિ યથેષ્ટાચરણમ શુનામ તત્વદૃશામ ચૈવ કો ભેદો શુચિભક્ષણે. બુદ્ધાદ્વૈત સ્વતત્વસ્ય, બુદ્ધ અદ્વૈત સ્વતત્વ, સ્વતત્વ સ્વ એટલે આત્મા, સ્વતત્વ એટલે આત્માનું સ્વરૂપ. એ કહો છે અદ્વૈત સ્વતત્વસ્ય, આત્મા એક અદ્વિતીય છે એવું બુદ્ધ એ પ્રકારનું જ્ઞાન જેને પ્રાપ્ત કર્યું છે. બુદ્ધમ અદ્વૈત સ્વતત્વમ અદ્વૈત સ્વરૂપમ, કે હું અદ્વિતીય છું, બ્રહ્મ છું, આ પ્રકારે આત્માનું યથાર્થ જ્ઞાન એને પ્રાપ્ત કર્યું છે એને કહેવામાં છે બુદ્ધાદ્વૈત સ્વતત્વસ્ય. આવા મનુષ્યને ટૂંકમાં આપણે જેને તત્વજ્ઞાની કહીએ છીએ, આત્મજ્ઞાની કે બ્રહ્મજ્ઞાની, આત્મા બ્રહ્મ છે એવું જ્ઞાન એને પ્રાપ્ત કર્યું છે એવું મનુષ્ય, તસ્ય યથેષ્ટ આચરણમ યદિ, એ માણસ પણ જો યથેષ્ટ આચરણ કરે, એનું પણ સ્વચ્છંદ આચરણ હોય તો પછી એને મળેલું શું? આ જ્ઞાન પ્રાપ્ત કર્યાના પરિણામે શું થયું? ટૂંકમાં હંમેશા વિદ્વાનો કે શાસ્ત્રકારો કહેતા હોય છે કે આ જ્ઞાનની જીવન પર અસર થવી જોઈએ તો એને જ્ઞાન કહેવાય. જ્ઞાન માત્ર બુદ્ધિના સ્તરે રહી જતું હોય, અનેક પ્રકારની દલીલો કરવામાં આપણે કુશળ હોય, આ બધી વસ્તુઓ સારી છે, પણ જ્યાં સુધી આપણા જીવનમાં એ પરિવર્તન ન લાવે ત્યાં સુધી આપણે એને જ્ઞાન કેમ કહી શકીએ? તો આ જ્ઞાન છે જે આપણા સમગ્ર જીવનમાં પરિવર્તન લાવનારું છે. અને તેથી જેમ જેમ આપણે આ જ્ઞાનમાં સ્પષ્ટતા પ્રાપ્ત કરતા જઈએ, જેમ જેમ જ્ઞાન આડે આવેલા અવરોધો દૂર થતા જાય, તેમ તેમ આ જ્ઞાન આપણા વ્યક્તિત્વનો એક ભાગ બનતું જાય અને તેમ તેમ આપણા વ્યક્તિત્વમાં પરિવર્તન આવતું જાય. ટૂંકમાં આ વેદાંત શાસ્ત્રનું જ્ઞાન આપણા વ્યક્તિત્વમાં સદંતર પરિવર્તન લાવવા માટે છે. નહીં તો એવા કોરાનો કોરા રહી જાય, પછી અર્થ શું રહ્યો? બધું જ્ઞાન મને હોય ને છતાં પણ હું તો એવો ને એવો જ છું, તો પછી એનો અને તેથી મારા આચરણમાં કોઈ પ્રકારનો એટલે એમાં મારા આચરણમાં કોઈ પ્રકારનો શિસ્ત વગેરે ના પણ હોય, યથેષ્ટ આચરણ. તકલીફ એ છે કે પાછું એને વહેમ છે કે હું તો જ્ઞાની છું, અને તેથી એને ફાવેતું આચરણ કરતો હોય તો સુનામ તત્વદૃશામ ચૈવ. તો સુરેશ્વરાચાર્યની ભાષા ઘણીવાર જરાક થોડીક બહુ જ શું કહેવાય એને તીખી છે, એટલે કહે છે સુનામ તત્વદૃશામ ચૈવ, તો પછી આ તત્વજ્ઞાનીને કૂતરામાં ફેરશું. કૂતરો એટલે કોઈ પશુ, પણ કૂતરાની વાત કરે છે. પશુઓ એટલે મનુષ્ય સિવાય અને બધા જીવો, એમનું વર્તન કેવું આવેગાત્મક હોય, જેવો મનમાં આવેગ ઉઠ્યો એ પ્રકારે વર્તન કરવું, એને સ્વચ્છંદ આચરણ કહેવામાં આવે છે. જ્યારે આપણા મનમાં જે પ્રકારનો આવેગ ઉઠે એને વસ્તને વર્તન કરીએ, એ આવેગાત્મક વર્તનને સ્વચ્છંદ આચરણ કહેવામાં આવે છે. સ્વચ્છંદ, હું શાસ્ત્રને પર સ્વતંત્ર છું, શાસ્ત્ર તંત્રિત નથી. શાસ્ત્રનું નિયમન સ્વીકારતો હોઉં તો હું મારા આવેગોને બાજુમાં મૂકીને પણ શાસ્ત્ર કહે એ પ્રમાણે વર્તન કરું. તો હંમેશા શાસ્ત્રનું નિયંત્રણ સ્વીકારવું દરેક દરેક મનુષ્ય માટે ઈચ્છનીય એટલા માટે છે કે જો આપણે શાસ્ત્રનું નિયંત્રણ સ્વીકારીએ તો આપણા આવેગો છે એને નિયંત્રણમાંથી ધીમે ધીમે મુક્ત થઈએ. તો શાસ્ત્ર, શાસનાત શાસ્ત્રમ, આ શાસ્ત્ર જે છે આપણું શાસન કરે છે. કઈ રીતે શાસન કરે છે? વિધિ આ નિષેધો નિર્દે આ જ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ, આ પ્રકારે વિધિ નિષેધથી આપણે આદેશાત્મક શાસ્ત્ર છે આપણું શાસન કરે છે. અને જે શ્રદ્ધાવાન મનુષ્ય છે એ શાસનને તાવે પણ થાય છે કે હા
મારા કરતા શાસ્ત્રમાં બુદ્ધિ વધારે છે. ટૂંકમાં આ શાસ્ત્રો જે છે એ ઈશ્વર પ્રણીત છે, અથવા તો ઈશ્વર વડે પ્રગટ થયેલા, ઈશ્વર દ્વારા પ્રગટ થયેલા છે, ઋષિઓ દ્વારા પ્રગટ થયેલા છે. એવું હોવાના કારણે શાસ્ત્રમાં જે વિધિ વિધાનો છે બધા મારા હિતમાં છે. અંતેથી પોતાના આવેગોને બાજુમાં મૂકીને શાસ્ત્રના વિધિ નિષેધ પ્રમાણે હંમેશા જે આસ્તિક મનુષ્ય હોય, શ્રદ્ધાવાન મનુષ્ય હોય કે ધાર્મિક મનુષ્ય હોય, હંમેશા શાસ્ત્રના આદેશનો આદર કરે, પોતાના આવેગોનો આદર ન કરે. અને એ પ્રકારનું જો મારું તો આપણું જીવન ઘડાય, અને જીવન ઘડે તો ધીમે ધીમે આપણે આપણા આંતરિક આવેગોમાંથી મુક્ત થતા જઈએ. પણ ન કરીએ તો આપણે જો આવેગાત્મક રહ્યું હોય તો આપણામાં કૂતરામાં ફેરશે. કૂતરા પણ જે આવેગ આવે એ પ્રમાણે વર્તો હોય, અને મનુષ્ય પણ પોતાના આવેગ પ્રમાણે વર્તો હોય તો શું ફેર પડે? અને આવેગ એટલે જ કામ કરો. તો જેમ મનુષ્યનું આ વનમાં આવેગો આવતા જાય, તેમ એ જેમ વિચારના સ્તરે પહેલા અશુદ્ધિ આવે, પછી વાણીના સ્તરે અશુદ્ધિ આવે, પછી વર્તનના સ્તરે પણ અશુદ્ધિ આવે. આ અશુદ્ધિ વસ્તુ છે ધીમે ધીમે પ્રસરતી જાય, પહેલા વિચારના સ્તરે, પછી વાણીના સ્તરે અને વર્તનના સ્તરે. આમ વર્તનના સ્તરે અશુદ્ધિ આવે એટલે ધીમે ધીમે આપણા કર્મમાં પણ અશુદ્ધિ આવતી જાય. પછી તો ધીમે ધીમે વિવેક જતો રહે, શું કરું છું, શું નથી કરતો, શું ખાઉં છું, શું નથી ખાવતો. અને તેથી મનમાં અપવિત્રતા આવે એટલે આહારમાં પણ, બીજા બધા કર્મની જેમ આહારમાં પણ અપવિત્રતા આવે. અને માણસ પછી શું ખાવું, શું ન ખાવું આનો વિવેક પણ છોડી દે, ત્યાંનો વિવેક પણ ન હોય. અને અશુચિ ભક્ષણમ, એટલે અપવિત્ર વસ્તુઓ પણ ધીમે ખાતો થાય. તેમાં શું આવે? કાંદામાં શું વાંધો છે? લસણમાં શું થઈ ગયું? જરાક દારૂ પીધો શું વાંધો છે? થોડુંક માંસ ખાવું, એમ કરતા કરતા અશુચિ ભક્ષણમ. તો હવે આ માણસ જે આવું ખાય છે એ પણ માંસ ખાતો, કૂતરો એ માંસ ખાતો, ફેર શું પડે? એ કે શુરામ તત્વ દુષામ ચૈવા કો ભેદ અશુચિ ભક્ષણે. તું અશુચિ અર્થાત અપવિત્ર પદાર્થનું ભક્ષણ કરતો હોય, સ્વચ્છંદ આચરણ કરતો હોય, અપવિત્ર પદાર્થનું ભક્ષણ કરતો હોય, તો તારામાં અને કૂતરામાં શું ફેર છે? ન કોઈ વિશેષ સ્યાત, ટૂંકમાં કોઈ પ્રકારનો વિશેષ નથી, કોઈ પ્રકારનો ફેર નથી. એમ કહીને આવા મનુષ્યની અહીંયા આગળ નિંદા કરવામાં આવી છે કે નહીં નહીં, આવા આવેગાત્મક જીવનને ક્યારે પણ આપણે સમર્થન ના આપવું જોઈએ. ધારો કે આવું હોય તો આ શું? ધારો કે કૂતરા જેવું જીવન જીવતો તો શું વાંધો છે? મને તો વિદેહ મુક્તિ જોઈએ ને. જીવન દરમિયાન કૂતરા જેવું જીવન જીવું છું, આવેગાત્મક જીવન જીવું છું, જેમ ફાવે એમ ખાઉં છું, બધું કરું છું, એ તાવતા કે અનિષ્ટમાં આપવા દે, તમે આટલું થયું તોય પણ એમાં શું અનિષ્ટ મારું થઈ જવાનું છે? શું વાંધો છે? ઇતિહાસંકે સોભાષમ ઉત્તરમાં, તો ગ્રંથકાર જરા એની મશ્કરી કરતા ઉત્તર આપે છે. 56મા શ્લોકમાં કહે છે, બોધાત પુરા મનો દોષ માત્રાત ક્લિશ્નાસ્ય ધાધુના અશેષ લોક નિંદા ચેતિ અહો તે બોધ વૈભવમ. બોધાત પુરા મનોદોષ માત્રાત ક્લિશ્નાસી, કે તને જયારે જ્ઞાન નહોતું થયું, અર્થાત તું જયારે સાધક અવસ્થામાં હતો, ત્યારે જયારે જયારે પણ મનમાં કોઈ પ્રકારનો આવેગ જન્મે ત્યારે મનમાં ખૂબ ક્લેશ થતો હતો. ત્યારે ક્લેશ થાય, આપણે જાણીએ છીએ કે કામ ક્રોધ આ બધા આવેગો તો આપણું અહિત કરનારા છે, એ જ્ઞાન પ્રાપ્તિમાં અવરોધકો છે. અને તેથી ક્યારે પણ મારા મનમાં કામ કે ક્રોધનો આવેગ આવે તો મને ખૂબ ક્લેશ થાય. આવૃતમ જ્ઞાન મેતેન જ્ઞાનનો નિત્ય વૈરણ, ભગવાન કહે છે કે જ્ઞાનનો નિત્ય વૈરણ કામરૂપેણ કૌંતેય દુષ્પૂરેણ અનલેન છે
આજે કામ ક્રોધ છે એ જ્ઞાની એટલે સાધકો નિત્ય વૈરી છે, સાધક નો નિત્ય વૈરી, વિવેક નો નિત્ય વૈરી છે, અવિવેક નો વૈરી નથી. અવિવેકે મનુષ્યના મનમાં કામ ક્રોધ જન્મે તો આરામથી એ પ્રકારનું વર્તન કરે અને કશું ના, દુર્યોધન કઈ પણ ના થાય. યુધિષ્ઠિરના મનમાં કામ ક્રોધ જન્મે એમને પણ કશું ના થાય. એક અર્જુનને તકલીફ પડે, અર્જુન કોણ છે? સાધક છે, જિજ્ઞાસુ છે. તો આવા ત્રણ પ્રકારના લોકો હોય છે. એક અવિવેકી લોકો જે આવેગાત્મક જીવન જીવતા હોય, અર્થાત પોતાના આવેગોને વસ્તીને જીવતા હોય, ઇમ્પલ્સિવ બિહેવિયર, આવેગાત્મક વર્તન. અને છેક બીજી બાજુ કયા છે? તો કે સ્થિત પ્રજ્ઞા, જેનું જીવન કેવું છે? જેનું જીવન સ્વાભાવિક છે. સ્વાભાવિક અર્થાત જે કઈ વર્તન કરે એ આપોઆપ જ સ્વભાવને અનુરૂપ, પરમાત્માને અનુરૂપ, જગતની અંદર જે નિયતિ છે એ નિયતિને અનુરૂપ સ્વાભાવિક વર્તન કરે. તો અવિવેકી છે, પેલી નિયતિ અર્થાત ધર્મનો હંમેશા એ ધર્મનું અતિક્રમણ કરતો હોય, ઉલ્લંઘન કરતો હોય. જે જ્ઞાનનિષ્ઠ પુરુષ છે એનું વર્તન આપોઆપ જ ધર્મને અનુરૂપ હોય. દરેક ત્રીજો વચ્ચેનો માણસ છે, જેને આપણે વિવેકી કહીએ. એક અવિવેકી યાક છેડા પર છે, બ્રહ્મનિષ્ઠ પેલા છેડા પર છે, વચ્ચેનો કોણ છે? વિવેકી. એ વિવેકીમાં બિચારામાં કામ ક્રોધ પણ છે અને જોડો જોડે એનામાં એ પ્રકારનો વિવેક પણ છે કે કામ ક્રોધ ન હોવા જોઈએ. અને તેથી આ કામ ક્રોધ વગેરે આવેગો મનમાં જન્મે એટલે બીજાને દુઃખી થાય, ખૂબ ક્લેશ થાય. અરે મને આવો વિચાર આવ્યો સ્વામીજી, મને આવો વિચાર આવ્યો, મને આમ થયું વગેરે વગેરે, એમ ખૂબ ક્લેશ થાય. જેવું કોદળ ગીતાના ક્લાસમાં આવતા જ ન હોય કે વેદાનું શ્રવણ કરતા ન હોય અને આરામથી જેમ જીવવું હોય એમ જીવતા, એમને કશું ક્લેશ ના થાય. ક્રોધ આવે અને બોલીને તો કરવું બોલી નાખે, ટૂંકમાં જે પ્રકારનો આવે એ પ્રમાણે વર્તન કરી નાખે અને એને કશું થાય નહીં. પણ અને પેલો બ્રહ્મનિષ્ઠને કોદળ એવો આવ્યો કે આવે જ નહીં. આ વચ્ચેનો એક માણસ છે, એ કહો છે વિવેકી છે. અવિવેકી, વિવેકી અને જ્ઞાની. આ વિવેકી અને વિચાર એવો છે જે હજી પોતાના આ બધા આવેગોથી પર થવા, એના પર પ્રભુત્વ પ્રાપ્ત કરવા મથી રહ્યો છે. એને મનમાં જયારે જયારે પણ આવા કોઈ કામ ક્રોધ કશા પણ વિકારો જન્મે ત્યારે ખૂબ ક્લેશ થતા હોય છે. એટલે ગ્રંથકાર કહે છે કે હે જ્ઞાની, આ પેલાને કહે છે જ્ઞાની એટલે કે જે જ્ઞાનીનો વહેમ ધરાવનારો છે એને કહે છે કે બોધાત પુરા મનોદોષ માત્રાત ક્લિશનાથી. ત્યારે જયારે જ્ઞાન થયું નતું એટલે જ્ઞાન થયું વહેમ જયારે નહોતો ત્યારે તો તું ત્યારે કેવો તો વિવેકી હતો, અને તે વખતે મનમાં કોઈ પ્રકારનું કામ ક્રોધ જન્મે તો એને ખૂબ ક્લેશ થતો. કરે રે, એટલે ભગવાન કહે છે જ્ઞાનીનો નિત્ય વૈરણા, વિવેકીનો નિત્ય વૈરણા. આ બધા આવેગો કે આ બધા આંતરિક શત્રુઓ એ વિવેકી પુરુષના જ વૈરી છે, અવિવેકીના વૈરી નથી. ટૂંકમાં અવિવેકી મનુષ્ય એને વૈરી માનતા નથી, એટલા માટે બધાને વૈરી તો છે જ, પણ અવિવેકી મનુષ્ય એને જાણતો નથી કે અમારો વૈરી છે. તો વિવેકી મનુષ્ય જાણે છે કે મારો વૈરી છે, અને જ્યારે જ્યારે પણ આવો આવેગ ઉત્પન્ન થાય એને ખૂબ ક્લેશ થાય છે. પહેલા તને આટલો ક્લેશ થતો હતો, એટલે ટૂંકમાં એવું ના માનવું કે આ વેદાંતનું શ્રવણ કરીએ ને આપણે સાધક છીએ એટલે આપણે પ્રસન્ન થવા જોઈએ, એવી એક આગ્રહ રાખો કે તમે વેદાંતમાં જે આવશે ના આવડે આવું કેવો. એ કે લખી આપ્યું છે પ્રસન્નતા, એ કે આપણે આપણે ધારીએ તો એ પ્રસન્ન ના બની શકે, એની જાતે હોય તો પ્રસન્નતા આવે. આવી બધી આવું અગત્યનું નથી, અગત્યનું એક જ છે કે હું શું પ્રયત્ન કરું છું. સાધના જ અગત્યની વસ્તુ છે. આ દાદો જો ના વેદાંતના ક્લાસમાં ઉલટો પાછો ગમગીન થઈ ગયો, આવું કેવું તમને શીખવાડે છે? કારણ કે અત્યાર સુધી મૂર્ખ હતો માટે ગમગીન નહોતો, બધાએ ગમગીન થવા જેવું છે. પણ જ્યાં સુધી વિવેક ના હોય ત્યાં સુધી ખબર નથી ગમગીન છે એને માટે થવું જોઈએ. હવે ખબર પડી ઘરે મારામાં આવા આવા દોષો છે, મારે આ બધું એટલે હવે મને ખબર પડી કે કઈ કઈ જાતનું કાર્ય મારે કરવાનું છે, કયા કયા પ્રતિબંધકો છે અને કેવું અઘરું છે આ બધું કરવું. એટલે ઘણીવાર ઘણા સાધકો આવી રીતે બિચારા ક્લેશ કરતા હોય, ખિન્ન થઈ જતા હોય, એમાં એ કઈ આશ્ચર્યજનક, એમાં કઈ આશ્ચર્ય નથી. જે લોકો સિન્સિયર હોય, પ્રામાણિક હોય, સંનિષ્ઠ હોય, એ લોકોને આવું થવાનું જ. કારણ કે એમનામાં એ પ્રકારનું મૂલ્ય છે કે નહીં, મારું અંતઃકરણ શુદ્ધ હોવું જોઈએ.
અને છતાં પણ જયારે જયારે પોતાના મનમાં અશુદ્ધિ જણાય ત્યારે ક્લેશ થવાનો જ. એટલે એવો કોઈ નિયમ નથી કે કારણ કે વેદાંતના ક્લાસ ભરે છે અથવા તો આ સાધના કરે છે માટે આખો દડો હસ્યા જ કરવું જોઈએ, પ્રસન્ન જવું જોઈએ. હોય તો સારું, કકડાટ કરવાની જરૂર નથી, રડારોડ કરવાની જરૂર નથી, પણ ધારો કે એટલે પણ. અને તેથી આપણા પર એ પ્રકારને એક બળાત્કાર કરો કે મારે તો પ્રસન્ન થવું જોઈએ એવી પણ જરૂર નથી. જાણી જોઈને ક્લેશ કરવાની જરૂર નથી, પરંતુ બળાત્કારે પ્રસન્ન જ રહેવો જોઈએ એવી પણ કોઈ જરૂર નથી. પ્રસન્નતા બળાત્કારથી ન આવે, પ્રસન્નતા તો હોય તો સ્વાભાવિક વ્યક્ત થાય. અને તેથી જે વિવેકી છે હંમેશ એના મનમાં તો આ કુરુક્ષેત્રનું યુદ્ધ ચાલ્યા જ કરતું હોય, પાંડવ અને કૌરવ વચ્ચે યુદ્ધ ચાલ્યા જ કરતું હોય. પાંડવો દૈવી સંપત્તિ, કૌરવ આસુરી સંપત્તિ, એનું યુદ્ધ ચાલે જ. ક્યારેક દેવતાઓનો વિજય થાય, ઘણી વાર 18 દિવસમાં રોજ ને રોજ પાંડવોનો વિજય નથી થયો, છેલ્લે થયો. કેટલાય દિવસો પાંડવોના સૈન્યનો તો કઈ દાટ વળી ગયેલો. ઘણી બધી વાર કૌરવોના સૈન્ય જીતી જાય, ઘણી બધી વાર અસુરો જીતી પણ જાય, ત્યારે કેવું થાય? તો ક્લેશ થાય જ. અસુરો મનમાં જીતી જાય તોય ક્લેશ ના થાય, એ વળી કેવો માણસ? ક્લેશ થાય. અને હંમેશા દેવતાઓ જીતે એવો કોઈ નિયમ હતો જ નથી, તો પછી પ્રશ્ન રહ્યો જ નહીં. ટૂંકમાં વારંવાર આપણે આ માર્ગ પર વારંવાર આપણે અથડાતા હોઈએ છીએ, આપણને ઘણી વાર ઠેસ વાગતી હોય છે, પડી જતા હોઈએ છીએ. એને કારણે પોતાની જાતનો તિરસ્કાર ન કરવો જોઈએ. એક જ વસ્તુ, પડી જવું એ આપણો ગુનો નથી, પડ્યા પછી ઊભા થવું એ આપણું કર્તવ્ય છે. પડી ના રહેવું, ઊભા થઈને ચાલવા માંડ્યું. સ્વામી વિવેકાનંદજી કહેતા હતા કે જ્યાં સુધી નિષ્ફળતાની રાખ પર ચાલીને આગળ નહીં વધે ત્યાં સુધી આ માર્ગ પર આગળ વધવાનું. ટૂંકમાં નિષ્ફળતા મળ્યા કરતી હોય છે. આપણે જ ખબર હોય કે નિષ્ફળતા શું વસ્તુ, બહાર ખબર ના પડે. આપણે ખબર છે કે ક્યારે આપણે નિષ્ફળ ગયા અને ક્યારે ના ગયા, કશું વાંધો નહીં. ટૂંકમાં ઠેસ વાગવી, સાવધાન નો ત્યારે ઠેસ વાગી, બરોબર છે. પડી ગયા કદાચ પગ આપણો આમ આડો આડો પડી ગયો, તોય વાંધો નહીં, ઉભા થઈને ચાલવા જ માંડવું જોઈએ. અને તેથી અભિજાતની નિષ્ફળતાઓ મળ્યા કરતી હોય, તેથી નાસીપાસ થયા વગર સનિશ્ચયને યોક્તવ્ય યોગ અનિર્વિણ્ન ચેતસા, જરા પણ નાસીપાસ થયા વગર, નિરાશ થયા વગર આ યોગ અર્થાત આ અનુષ્ઠાન ચાલુ જ રાખવું જોઈએ. આવું કરતો તો બિચારો અત્યાર સુધી, હવે જ્ઞાની થઈ ગયો અને હવે કામ ક્રોધ ની એની ચિંતા નથી. પહેલા એને બહુ ચિંતા થતી કે હું તો અજ્ઞાની છું, અવિવેકી, એટલે મારે કામ ક્રોધ ના જાવ, જ્ઞાની થઈ ગયો. એટલે હવે અધુના અશેષ લોક નિંદા ચેતી, હવે જયારે જ્ઞાની એટલે મહાપુરુષ થઈ ગયો. હવે એ મહાપુરુષ જયારે કામ ક્રોધ વગેરે આવે કોઈ જયારે દેખાડે ત્યારે તો બહુ તકલીફ પડતી હોય છે. પેલા સ્વામીજી અમે ને હવે આમાં ફેર શું? એટલે પેલા લોકો આપણે પૂછે ઘણી વાર, આવે તો આમ નામ ના દે ઘણી વાર, પણ આમ પૂછે પાછા કે બધા લોકો બુદ્ધિમાન તો હોય જ છે. તેથી કે સ્વામી અમે તો સંસારી રહ્યા, એટલે અમે એવું સંસારી કહેવડાવતી એક સંતોષ થાય કે અમે સંસારી રહ્યા એટલે અમને કામ ક્રોધ હોય તો સમજી શકાય. આ એક સારું છે, અમે તો ગ્રહસ્થ છીએ, અમે સંસારી, અમે તો આવું કરીએ, શેને કરીએ પણ એટલે અમે તો આવું કરીએ, પણ સ્વામીજી નામ કેમ કરાય? સ્વામીજી નાશ કરવું છે તો બરોબર છે, પણ ગ્રહસ્થ એને કરવું છે એવું પણ લખ્યા નથી. ગ્રહસ્થ એને કર્યા કરીશ તો કદાચ સ્વામી ક્યારે બનવાના છે આપણે? હું તો એટલું જ કહું કે સ્વામી છે તો પણ સાધક જ છે, તેથી એ પણ પ્રયત્ન કરી રહ્યો છે. બહુ બધા આગ્રહો એની પાસે રાખવા અને અનેક પ્રકારની અપેક્ષાઓ રાખવી, એવું શું કરો? લોકોને આવું કેમ થતું હશે? બીજા આમ કરે છે એની કેમ ચિંતા થતી હશે? એ કેમ આમ કરે? ભાઈ આપણે શું કરે એની ચિંતા કરો, એ કેમ આમ કરે? એટલે અમારા બડા સ્વામી એમને તો હજારો વાર લોકો છીંકણી કેમ સુખો છે, બસ આ જ પ્રશ્ન. ભલભલી સ્વભાવની અંદર આ છેલ્લે પ્રશ્નોત્તરી થાય 10મા દિવસે ત્યારે પ્રશ્ન આવે છે, છીંકણી કેમ સુખો છે? બેંગ્લોર ની અંદર મોટો યજ્ઞ ચાલતો હતો કે હજારો માણસો ને મેદની હશે અને છેલ્લે પ્રશ્નોત્તરી માં પ્રશ્ન પૂછે, છીકણી કેમ સુંગો છો? તો મારે પ્રશ્ન વાંચ્યો, છીકણી ડબ્બી અંદરથી કાઢી
પછી લીધી. આમ કરે બરોબર છીંકણી સૂંઘી ને પછી કે હજી તો અહીં સુધી આવ્યો છે, હજી અહીં પહોંચ્યો નથી. આ બધી એમની રીત હતી. પણ ટૂંકમાં હંમેશા જયારે માનનીય પુરુષો કઈ પ્રકારનું વર્તન કરે ત્યારે લોકોમાં કેવી જાતની અસર ઉત્પન્ન થતી હોય છે, પણ મહત્વની વસ્તુ છે. એક વાર આપણે આદરણીય સ્થાને બેઠા પછી તો આદરણીય વર્તન કરવું એ આપણું કર્તવ્ય બની જતું હોય છે. અને ત્યાર પછી આપણે આદરણીય વર્તન ન કરીએ, એવો આદર્શ ન સ્થાપિત કરીએ, તો અનેક પ્રકારની નિંદાને પાત્ર બનીએ. હું નીચે બેઠેલો હોઉં અને ગમે તેમ કરતો ઝોકા ખાતો તો વાંધો નહીં, પણ ઉપર બેસીને ઝોકા ખાતો કેવું લાગે. ટૂંકમાં દરેક સ્થાનનું એક મહત્વ હોય છે. એટલે જે સ્થાન પર આપણે બેઠા હોઈએ એ સ્થાનને અનુરૂપ, એ સ્થાનને છાજે એવું વર્તન આપણું ન હોય તો આપણે નિંદાને પાત્ર બનીએ. સ્વભાવ જ છે લોકોનો. અને તેથી હવે એને કહેવામાં આવે છે કે તું તો જ્ઞાની છું, લોકોમાં અનેક પ્રકારનો આદર પ્રાપ્ત કરનારો છું, અને હવે આવું જો તું વર્તન કરે તો અશેષ લોક નિંદા છે. તારા મનમાં તો ક્લેશ થતો જ હશે, કારણ કે તારા મનમાં આવું જન્મે એટલે પહેલા તને ક્લેશ થતો હતો, તો હવે ક્લેશ થતો જ હશે. અને ઉપરથી પાછો આ વર્તનને કારણે લોકોને નિંદાને પાત્ર બને. અહો તે બોધ વૈભવ, વાહ વાહ તારા જ્ઞાનનો શું વૈભવ છે કે તારા ક્લેશને બમણો કરી નાખ્યો. પહેલા તો એક ગણો એક પ્રકારનો એક ક્લેશ હતો, જયારે જ્ઞાન નહોતું ત્યારે તો માત્ર આંતરિક ક્લેશ હતો. લોકોને નિંદા નતા કરતા, કારણ કે જાણે છે કે હજી બિચારો સાધક છે, એ પાપા પગલી કરનારો છે, પડી જાય વગેરે. એટલે સાધકો માટે લોકોને હજી થોડો ઘણો પણ થોડી સહાનુભૂતિ હોય છે. એ તો જરા સફેદ કપડા પહેરે એટલે સહાનુભૂતિ મોટા ભાગની જતી જ રહેતી હોય છે. કારણ કે અમુક કપડા પહેર્યા, અમુક સ્થાને બેઠા, અમુક કર્યું, અમુક વર્ષ સુધી આવે એટલે આપોઆપ જ લોકોને અપેક્ષા રહેવાની જ કે આગળ બેઠેલા કેવું કરે છે, પેલા કેવું કરે છે, શું કરે છે. એટલે અહીં તો બેસવાની વાત તો જવા દઈએ, પણ નીચે પણ આપણે આગળ બેસીએ એટલે આપોઆપ જ અમે અનેક પ્રકારની અપેક્ષાઓ હોય જ. આપણે ન ખબર તો ખબર હોવી જોઈએ કે ઘણી અપેક્ષાઓ હોય. યદ દેદાચરતે શ્રેષ્ઠ તત્ત દેવેતરો જનઃ, શ્રેષ્ઠ પુરુષ જે આચરણ કરતો એ પ્રકારનું આચરણ બીજા કરે. એટલે ટૂંકમાં સામાન્ય રીતે મનુષ્ય પોતે કેવું આચરણ કરવું જોઈએ એને માટે બોધ હંમેશા જે શ્રેષ્ઠ પુરુષ એની પાસે લેતા હોય. અને એટલે આપણે શ્રેષ્ઠ બની જઈએ ભૂલથી પણ તો આપણી જવાબદારી અનેક ઘણી વધી જાય છે. કારણ કે આપણે જાણીએ કે ના જાણીએ તો પણ ઘણા લોકો આપણું અનુસરણ કરતા હોય છે, અને પછી જયારે લાગે કે નહીં નહીં આ તો અનુસરણીય વ્યક્તિ નથી, તો અનેક પ્રકારની નિંદાના પાત્ર આપણે બનીએ. કે પહેલા તું જયારે માત્ર સાધક હતો ત્યારે લોક નિંદાને પાત્ર ન હતો, કારણ કે સાધક છું માટે લોકો એ વસ્તુ ચલાવી લે એને વર્તે સહાનુભૂતિ હોય કે આ પ્રયત્ન કરી રહ્યો છે. પણ હવે તું સિદ્ધ કહેવડાવે છે અને છતાં પણ એ રીતે વર્તે છે એટલે લોકોની નિંદાને પણ પાત્ર બને. અશેષ લોક નિંદા છે. તેથી ક્લેશ દ્વૈગુણ્યમ એથી ભાવ, તારા ક્લેશ તારો ક્લેશ બમણો થઈ ગયો. અંદર પેલા જન્મે તો ક્લેશ થાય જ અને બહાર પાછી નિંદાનો બીજો ક્લેશ. અહો તે બોધ વૈભવ, વાહ વાહ તારા બોધનો વૈભવ તો જો. ટૂંકમાં તારા બોધની તારા બોધ કે તારા જ્ઞાન તો શું કેવું, તારો જ્ઞાન વૈભવ તો જો કે જેના તારા ક્લેશને બમણો કરી દેતો. મશ્કરી કરે છે, ઉપહાસ કરે છે. પેલો પૂછે ને કે બધો મોટા ભાગનો કામ કરો તો છોડે તો થોડો ઘણો રાખો તો શું વાંધો છે. તો કે એનો અર્થ એ થયો તારે કામ ક્રોધને વશ થઈને આચરણ કરવું, તારું યથેષ્ટ આચરણ કરું. તો યથેષ્ટ આચરણ શું વાંધો છે, તો તું આવે પુરાણ વર્તમાન તો પશુમાન તારો શું ફેર, તો તારું કોઈ પશુ જો વર્તન તો શું વાંધો છે. તો કે મોટો વાંધો છે, કારણ કે હવે તું લોકોની નિંદાને પાત્ર બનીશ. અને આ રીતે આ બધા શ્લોકોની અંદર આવું કોઈ કરે નહીં, આ તો આ ખાલી આ પ્રકારનો જે આ સંવાદ છે એ સંવાદ કલ્પિત સંવાદ છે. આવું કોઈ પ્રશ્ન પૂછે, પણ ઘણીવાર લોકોના મનમાં સ્પષ્ટતા હોતી નથી, અથવા ગ્રંથકાર ખાસ ભાર દેવા માંગે છે કે કામ ક્રોધ વગેરે દોષો કેવા અનર્થકારી છે અને માટે
એમને દૂર કરવા માટે સાધકે કેવા તત્પર રહેવું જોઈએ એ વિષય પર ભાર દેવા માટે આ ચર્ચા છે. ભાઈ કહે છે, અધર્મા જાયતે અજ્ઞાનમ યથેષ્ટાચરણમ તથા અધર્મમાંથી અજ્ઞાન જન્મ અભિવેકે જન્મે, એમાંથી યથેષ્ટ આચરણ જન્મે સ્વચ્છંદ આચરણ જન્મે. ધર્મ કાર્ય કથમ તસ્યાદ યત્ર ધર્મોપી નિશ્યતે. તો જ્ઞાન તો ધર્મને કારણે થાય. ટૂંકમાં જે સાધક છે એ હંમેશા ધર્મનું આચરણ કરતો જ હોય. તો જયારે સાધક અવસ્થામાં ધર્મનું આચરણ કરતો હોય તો પછી સિદ્ધ થયા પછી અધર્મનું આચરણ કેમ કરી શકે? બની જ ના શકે. સાધક હોય ત્યારે પ્રયત્ન પૂર્વક ધર્મનું આચરણ કરતો હોય એટલે ધર્મના સંસ્કારમાં પડી જાય કે ના પડી જાય? આપણે સાધક અવસ્થામાં હોઈએ ત્યારે હંમેશા સાવધાન હોઈએ કે મારાથી અધર્મનું આચરણ ન થઈ જાય, મારાથી ક્રોધ ન થઈ જાય, એ પ્રકારની આપણે સાવધાની રાખતા હોઈએ. તો એ પ્રકારની સાવધાની લાંબો સમય રાખવાને કારણે ધીમે 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 એ ધર્મ આપણો સ્વભાવ બની જાય, એ જ એનો હેતુ છે. અમાનિત્વમ અદંબિત્વમ અહિંસા શાંતિ આર્જવમ આ બધા ભગવાન મૂલ્યો જે શીખવે છે એ આપણે સાધક અવસ્થામાં પ્રયત્નપૂર્વક આ મૂલ્યોનું આચરણ કરતા હોઈએ. એમ કરતા કરતા ધીમે ધીમે અમાનિત્વમ અદંબિત્વમ આ બધી વસ્તુ આપણો સ્વભાવ બની જાય. તો પછી માનિત્વમ દંભિત્વને કોઈ ત્યાં રહ્યું ના હોય તો પછી અમાનિત્વ અદંભિત્વનો પ્રયત્ન પણ ના કરવો પડે. પહેલા પ્રયત્નપૂર્વક જે થાય છે એ અંતમાં સ્વાભાવિક બની જાય, સહજ બની જાય. સ્વાભાવિક એટલે સહજ બની જાય. તો જ્ઞાની પુરુષનું આચરણ કેવું છે? સહજ છે, સ્વચ્છંદ આચરણ નથી. એટલે સહજતા અને સ્વચ્છંદતામાં મોટો ભેદ છે એ સમજાવવા માંગે છે. ઘણી વાર લોકોને સહજતા અને સ્વચ્છતાનો ભેદ ન સમજાતો હોવાના કારણે સ્વચ્છંદતાને સહજતા માની લેતા હોય છે. સ્વામીજી સ્પોન્ટેનિયસ અંગ્રેજીમાં કે સ્પોન્ટેનિયસ એટલે સહજ મારું વર્તન છે. બસ સ્પોન્ટેનિયસ એટલે શું? જે મનમાં આવે ગાય, જે મનમાં ફાવે એમ, જે મનમાં આવે ગાય પ્રમાણે વર્તવું. ઘણા લોકોને સહજ વર્તન કહે છે. નહીં, એ તો કેવું છે? સ્વચ્છંદ વર્તન છે. સહજ એટલે જે હંમેશા જેને માટે ધર્મ સહજ થઈ ગયો, મૂલ્યો જેના માટે સહજ થઈ ગયા. તો જ્ઞાની પુરુષ માટે મૂલ્યો સહજ છે. તો ત્યાં આગળ આ પ્રકારનું આવેગાત્મક વર્તન કેમ હોઈ શકે? અંતેથી આ પ્રકારના આવેગો પર વિજય પ્રાપ્ત કરવો જોઈએ એના પર ભાર દેવા માટેની આ ચર્ચા છે. ઓકે, ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાલરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને. વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ક્ષયાતિશયદોષેણ સ્વર્ગો હેયો યદા તદા. સ્વયં દોષતમાત્માયં કામાદિઃ કિન્ન હીયતે. તત્ત્વં બુદ્ધ્વાપિ કામાદીન નિશેષમ ન જહાસિ ચેત. યથેષ્ટાચરણં તે સ્યાત્ કર્મશાસ્ત્રાતિ લંઘિનઃ. બુદ્ધાદ્વૈતસ્વતત્વસ્ય
यथेष्टाचरणं यदि शुनाम तत्वदृशां चैव को भेदो शुचिभक्षणे बोधात् पुरा मनो दोष मात्रात् क्लिश्नास्य थाधुना अशेष लोक निंदा चेति अहो ते बोध वैभवम्। अब श्लोकों में ग्रंथकार जो अशास्त्रीय द्वैत अर्थात जीवन एवं सर्जन जे शास्त्रना विधान विरुद्ध है अने जे आत्मज्ञान की प्राप्ति में अवरोध रूप से अशास्त्रीय द्वैत है काम क्रोध एने तीव्र अशास्त्रीय द्वैत कहू अने मनोराज्य एने मंद अशास्त्रीय द्वैत कहू जो तरत त्याग करोगे छोड़ बधाज द्वैत नो त्याग थाय पण साधके जेनो त्याग करवा माटे हमेशा तत्पर रहू जोईए सौथी पहला जेनो त्याग करो जोईए एने अशास्त्रीय द्वैत कहेवामां आव्युं। बीजो एक शास्त्रीय द्वैत छे अर्थात शास्त्र सम्मत द्वैत छे ए केवू तो के गुरु अने शिष्य वच्चे नो द्वैत शास्त्रनो श्रवण मनन निधिध्यासन आ पण बधुं कर्म होवाने कारणे द्वैतना ज क्षेत्रमां छे छता पण शास्त्र सम्मत द्वैत छे એટલા જ માટે એ જે દ્વૈત છે એ વાસ્તવમાં દ્વૈતમાંથી મુક્ત થવા માટેની પ્રક્રિયા છે। શાસ્ત્રનું શ્રવણ મનન નિધ્યાસન એ જ્ઞાન પ્રાપ્તિના સાધન હોવાના કારણે દ્વૈતમાંથી મુક્ત કરનારા છે અને એ પ્રકારનું દ્વૈત શાસ્ત્ર સંમત છે। પેલું કામ ક્રોધ અને મન મનોરાજ્ય મનોરાજ્ય એટલે મનમાં અનેક વસ્તુ ઘડતું હોય અંદર જેની ચર્ચા આવશે આ બધી વસ્તુઓ જ્ઞાન પ્રાપ્તિમાં અવરોધરૂપ છે અને માટે એનો કોઈ પણ હિસાબે તરત ત્યાગ થવો જોઈએ। એટલે પહેલા તો કહ્યું કે કોઈ પૂછ્યું કે વાંધો શું છે કામ